श्री वल्लभ ने शरण जय रहिए आनंद
मने प्यारू लागे हो, मन प्यारू लागे श्री जी थारू ना बोले छोड़ी दीधा हो, बोली छोड़ी दीधा सगड़ा का तन मन धन श्री चरणों, तन मन धन श्री चरणों। मन मंदिर ये तुलसी माला बंदन ना तोड़ शिताना, मन मंदिरे तुलसी माला बव बंदन ना तोड़ शिताना। मारू घर बने हो, मारू घर बने प्रहर बनी रहु तारी दासी चरणों मतारा मथुरा निकाशी। आठ प्रहर बनी रहु तारी दासी चरणों मतारा मथुरा निकाशी। मांगू एक हवे हो, मांगू एक हवे हैया तेरिया तन मन धन श्री चरणो, तन मन धन श्री चरणो, तन मन धन श्री પહોંચાડજો જેવો આવી શકા નથી અને વલ્લભની વાણી નું રસમાન કરવા આતુર છે એવા વૈષ્ણવો સુધી ખાસ આ મેસેજ પહોંચાડશો। શ્રી ગોવિંદ કુંજ હવેલી ભૂમિ પૂજન તારીખ 5/12/21 એટલે કે રવિવારના રોજ સવારે 9 કલાકે છે, જેમાં સર્વે વૈષ્ણવોને આમંત્રણ છે। બપોરે 12:30 સર્વે વૈષ્ણવોને પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે। ખૂબ આનંદની વાત છે કે આવતીકાલે તારીખ 4/12/2021 અને શનિવારના રોજ શ્રી ગોવિંદ કુંજ હવેલી ભૂમિ પૂજન કાર્યક્રમના ઉપલક્ષમાં જ
दिव्य ने भव्य विचार छे के आयुर्वेदिक सर्वरोग फ्री निदान कैंप नु आयोजन सांजे 5 થી 8 માં કરેલ છે। ખૂબ સુંદર વિચારધારા છે। તો આ આયુર્વેદિક સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ છે, એમનો પણ બધા જ વલ્લભી વૈષ્ણવો લાભ લે, એકબીજાને લાભ માટે આપ આ મેસેજ પહોંચાડશો। આ કેમ્પમાં વિવિધ રોગોનું ફ્રી નિદાન કરવામાં આવશે, જેમાં રાજકોટથી વૈદ્ય જેપી ડાંગી સેવા આપશે। આ કેમ્પમાં જરૂરી દવાનો ચાર્જ લેવામાં આવશે, જેમાં બ્રહ્મા ભિંડોરા તેમની સેવાઓ આપશે। ખરેખર ખૂબ આનંદની વાત છે અને મનોરથી પરિવાર ખરેખર એક કૃપાર્થી પરિવાર છે કે જેમના માધ્યમથી આપણને સુંદર મજાનો આ સંયોગ સાંપડો છે। બ્રહ્મ સંબંધ લેવા માટે કાર્યાલયમાં સંપર્ક કરવો, પૂજ્યશ્રીની પધરામણી માટે રવિ પેલેસ પુનિતનગર ત્યાં મુકામ છે, એટલે મુકામે કોઈને સન્મુખ થવું હોય તો જઈ શકશે। પધરામણી માટે કાર્યાલયમાં નામ સરનામું લખાવી શકશો। 252-84 વૈષ્ણવ યોજનાનો આ સેવા યોજનાનો લાભ આપ લો અને અન્ય વૈષ્ણવ સુધી આ મેસેજ પહોંચાડો કે આ આપણને સેવાનો લાભ પૂજ્ય જેજેશ્રીની કૃપાથી મળ્યો છે, તો આપણે અચૂક લઈએ અને બીજાને લેવડાવીએ। 84 વૈષ્ણવનું ન્યોછાવર 11,000, 252 વૈષ્ણવની સેવાનું ન્યોછાવર 5,101 છે। કોઈને એમ થાય કે ઠાકોરજીની હવેલી નિર્માણ દિન થઈ રહી છે, પ્રભુ પધારવાના છે અને હું કંઈ નહીં તો એક ઈંટ તો મૂકું, ઈંટની સેવા તો લખાવી શકું ને, તો એમના માટે 1,001 છે। લે જે વૈષ્ણવ યત્કિંચિત આપથી સેવા બને એ સેવા આપ સૌ કરશો। વલ્લભ પ્રભુ કેવા કૃપાળુ છે કે એમના માધ્યમથી યત કિંચિત નાનામાં નાનામાં વૈષ્ણવના દ્રવ્યનો પણ અંગીકાર કરવા। એકવાર જોરદાર તાળીઓથી વલ્લભ કુલ પરિવારનું આપણે અભિવાદન કરીશું અને જે કઈ વૈષ્ણવ આપણને મળ્યું છે એ બીજા માટે આપણે છૂટથી વાપરીએ, પ્રભુ સેવાર્થે વાપરીએ, પ્રભુ પ્રીત્યર્થે વાપરીએ। ઉદાર હૃદય વિનાનો ગમે એવો પૈસાદાર માણસ હોય ને તો પણ કોઈ કે એમણે ભિખારી ગયો છે, એટલે ખરેખર લક્ષ્મી, અલક્ષ્મી, સુલક્ષ્મી આ લક્ષ્મીના પ્રકારો છે। નિંદનીય લક્ષ્મી કરતા વંદનીય લક્ષ્મી ત્યારે કહેવાય કે જેવા જ્યારે પ્રભુ પ્રત્યર્થે આવા સત્કાર્યોની અંદર એ આપણે આ લક્ષ્મીનો વિનિયોગ થઈ શકે। આવો ફરીને વધુ ન કહેતા આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ સૌ પ્રથમ ગોવિંદ કુંજ હવેલીના આપણા મુખ્ય મનોરથી રમેશભાઈ ધડુકને એમનો પરિવાર છે, પણ હું અહીંથી વિનંતી કરીશ શ્રી કૃષ્ણ કથામૃત મહોત્સવના મુખ્ય મનોરથી। હમણાં જ મેં નિલેશભાઈને કીધું કે નિલેશભાઈ આપનું ભાગ્ય છે, સદભાગ્ય છે કે આ તક આપે ઝડપી લીધી, વારંવાર આ તક આવતી નથી, દ્વાર ખખડાઈને વહી જાય પણ આપણે જાગતા નથી, વિચારીએ છીએ ત્યાં જતો રહીએ છીએ અને આ સુંદર મજાની તક આપે ઝડપી છે, આપ ધન્ય છો। તો નિલેશભાઈ ધડુક, શ્રીમતી કિરણબેન ધડુક એમને હું વિનંતી કરીશ કે આ સમગ્ર મહોત્સવના સર્વાધ્યક્ષ શ્રી જેમની આજ્ઞા અને આશીર્વાદથી આ કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે, એવા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દામોદરલાલજી મહારાજશ્રીને માલ્યાર્પણ માટે નિલેશભાઈ ધડુકને હું વિનંતી કરીશ, પરમ ભગવદીય આદરણીય નિલેશભાઈ ધડુક। શ્રી વલ્લભાધી સખી જય, શ્રી દામોદરાય પ્યારે કી જય। ત્યાર પછી શ્રી કૃષ્ણ કથામૃત મહોત્સવના એવા જ સહમનોરથી એવા પરમ ભગવદીય ભાવિનભાઈ કાનાબાર એમને હું વિનંતી કરીશ કે જેઓ અધ્યક્ષ છે અને જેમણે ગઈકાલે પણ મેં કીધું હતું આ વિસ્તારના દરેક ગ્રામ્ય વિસ્તારોને દરેક વૈષ્ણવોને મળીને સુંદર મજાનું આપણા લાભ માટે થઈને હવેલીનું જે સ્વપ્ન હતું અને સ્વપ્ન આપ સૌ વૈષ્ણવના સહકારથી સંપન્ન થવા જઈ રહ્યું છે, એવા
ભાવિન ભાઈ કાનાબાર ને વિનંતી કરીશ અને જલપાબેન કાનાબાર એમને વિનંતી કરીશ કે આવો પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી હરિરાયજી મહોદય શ્રી ને માલ્યાર્પણ કરશે, જેમણે વૈષ્ણવ સૃષ્ટિ ને લાભ મળે એ માટે અતિ શ્રમ લીધો છે. શ્રી વલ્લભાધી સખી જય શ્રી હરિરાય પ્યારે કી જય. ત્યાર પછી શ્રી ગોવિંદ કુંજ હવેલી ભૂમિ પૂજન ના મુખ્ય મનોરથી પરમ ભગવદીય સતીશભાઈ ગાંગડિયા, સુરત થી આવેલ નરેન્દ્રભાઈ ઠાકરસિંહભાઈ ઘેટિયા, એમને હું વિનંતી કરીશ કે આવો આચાર્ય પીઠે વિરાજિત અને અસ્ખલિત ધારા જેવો વહાવી રહ્યા છે, જેમના શ્રી મુખે આપણે કથા શ્રવણ કરી રહ્યા છે, પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોર્ધનેશજી મહોદયને માલ્યાર્પણ કરશે શ્રી નરેન્દ્રભાઈ ઠાકરસિંહભાઈ ઘેટિયા. શ્રી વલ્લભાધી સખી. ત્યાર પછી શ્રી વિઠ્ઠલભાઈ ધડુકને હું વિનંતી કરીશ, પરમ ભગવદીય વિઠ્ઠલભાઈ ધડુક આ મંચની વ્યવસ્થા સંભાળી રહ્યા છે, એમને કે આવો પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજાધીશજી મહોદયને માલ્યાર્પણ કરશે. શ્રી વલ્લભાધી સખી જય. વિશ્વેશ્વર મહાદેવ સેવાર્થી ગણના બહેનો છે એવો માલ્યાર્પણ કરવાના ભાવ વ્યક્ત કરવા ઈચ્છે છે, તો આવો બહેનો પૂજ્ય જે જે શ્રી ને માલ્યાર્પણ કરશો. શ્રી વલ્લભાધી સખી જય. શ્રી ગોર્ધન સાય પ્યારે કી જય. ખરેખર સતત પાંચ પાંચ દિવસથી પૂજ્ય શ્રીના શ્રી મુખની આપણે શ્રી કૃષ્ણ ભગવાનની બાળ લીલાનું અવગાહન કરી રહ્યા છીએ, અને એમાં પણ પૂજ્યશ્રીનો પરિવાર કૃપા કરીને પધાર્યો છે અને વચનામૃત પણ આપણને આપી રહ્યા છે, ત્યારે આવો ખૂબ નાની વયથી જ વૈષ્ણવ સૃષ્ટિને અપલાવિત કરવા માટે થઈ ખૂબ પ્રેરક રોચક પ્રસંગ દ્વારા ગઈકાલે પણ ખૂબ સુંદર વચનામૃતનું શ્રવણ કરાયું તેવા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજાધીશજી મહોદયને વિનંતી કરીશ કે એમની વાંગ્મય પુષ્પ દ્વારા વૈષ્ણવ સૃષ્ટિને અપલાવિત કરશે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય. નમો નમસ્તે સ્વરૂષભાય સાત્વતાં વિદુર કાષ્ઠાય મોહ કુયોગિના નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામણિ બ્રહ્મણિ રંસ્યતે નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. યસ્યાનુકંપાવશતસ્તુ દુર્લભં મનુષ્યમાપ્તં પરમસ્ય પુંસઃ સર્વાર્થદં દીનદયાલુમેકં ગોપાલલાલં શરણં પ્રપદ્યે. અત્રૈવ
विराजमान परम पूज्य ताजी एवं बड़े दादाजी एवं एवं पितृचरण के चरणारविंद में दंडवत प्रणाम करता हूँ। उपस्थित आप सब वल्लभीय वैष्णव रंग गत कथा में हमने श्रवण किया था कि श्रीमद् भागवत भक्ति शास्त्र है। वैसे तो प्रियजनों 84 प्रकार की भक्ति बताई गई है, जिसमें से 9 प्रकार की भक्ति श्रीमद् भागवत जी में नवधा भक्ति निरूपण है। श्रवणम कीर्तनम विष्णु स्मरणम पाद सेवनम अर्चनम वंदनम दास्यम सख्यमात्मा निवेदनम। उसके बाद श्रीमद् भगवद गीता में 2 प्रकार की भक्ति का निरूपण है, एक निर्गुणा भक्ति और एक सगुण भक्ति। परंतु वैष्णवों, सबसे बड़ा प्रश्न ये होता है कि ऐसी भक्तियों में से ऐसी कौन सी भक्ति है जिससे ठाकुर जी प्रसन्न हो, जिससे प्रभु प्रसन्न हो। तो उसका उत्तर देते हुए श्रीमद् भागवत जी के प्रथम स्कंद के द्वितीय अध्याय के 6 श्लोक में श्री सूत जी आप आज्ञा करते हैं कि सवई पुंसाम परो धर्मो यथो भक्ति रदोक्षजे अहेतुक्या प्रतियता ये आत्मा सम प्रसिद्धति। अर्थात मनुष्य का परम धर्म यही है जिससे भगवान श्री कृष्ण में भक्ति हो, वो भी कैसी भक्ति जिसमें कोई भी प्रकार की कामना ना हो और जो नित्य निरंतर बढ़ती रहे। तो वैष्णवो, ऐसी भक्ति से ठाकुर जी प्रसन्न होके जीव कृतार्थ करते हैं। तो वैष्णवो, श्रीमद् भागवत जी के आप सप्तम स्कंद में देखें, जहां पे जब प्रहलाद जी की कथा आती है कि जब प्रहलाद जी के ऊपर नरसिंह भगवान आप प्रसन्न हुए, तब उनने कुछ वरदान मांगने को कहा। तो प्रहलाद जी ने कहा कि प्रभु, मैं आपसे एक ही चीज मांगना चाहता हूँ कि मेरे अंदर कभी मांगने की इच्छा प्रकट ना हो। तो वैष्णवो, ऐसी निष्काम भक्ति से आप प्रभु प्रसन्न होते हैं। तो वैष्णवो, हमें यह निष्काम भाव भक्ति कोई मांगना, अगर वैसे तो पुष्टि मार्ग में मांगना होता ही नहीं है, परंतु जब मांगने का जब अवसर भी हमें प्राप्त होता है, तब हमें क्या मांगना चाहिए, जो हमें ठाकुर जी का सुख मांगना चाहिए। आप वार्ता जी में देखें कि एक डोकरी की वार्ता जो आन्योर में रहती और ठाकुर जी को बड़े ही प्रेम से, बड़े ही सुख से आप वाकई आप सेवा करती। तो एक दिन की बात है, रात में वहाँ ने दरवाजा बंद करके खटिया बिछा के सो रही थी, तो श्रीनाथ जी ने खटखटायो, तो वो डोकरी ने कही कि कौन, तो श्री जी ने कही कि मैं देवदमन। तो वो डोकरी ने सोची कि देवदमन पधारे हैं, तो मेरो दादा मेरे ठाकुर जी तो सो रहे हैं, और अगर अब देवदमन पधारेंगे तो मेरो दादा जग जाएगा। तो वो डोकरी ने श्री जी बाबा को कही कि कल आइयो। तो श्री जी बाबा ये वचन सुन के बहुत प्रसन्न हुए और आप वाके सामने प्रकट हो गए, कटी पे हाथ रख के मन मन मुस्कुरावे लग गए। वाके बाद श्री नाथ जी ने आपने कही कि मैं तेरे पे बहुत प्रसन्न हूँ, मांग ते को कहा मांग लू। तब वह डोकरी ने कही कि अगर मेरे को कछु मांगने हैं तो वह यही है कि ये आन्योर में बहुत बंदर, बड़े बड़े बंदर हो में, जो छोटे छोटे बच्चन को काट ले में, छोटे छोटे लाला को उठा के ले जावे, तो ये बंदर मेरे लाला को नहीं उठावे, ये मैं आपसे मांगना चाहूँ, तो मेरे पे कृपा करो। तो वैष्णवो, ये प्रसंग से अपन को ये पता चले कि वो डोकरी ने मांगो भी तो श्री ठाकुर जी को सुखी मांगो। यालिए अपने भागवतकार भी कहे कि सकल भुवन मध्ये निर्धनास्ते भी धन्या निव
निवसति हृदि तेषां श्रीहरेर्भक्तिरेका हरिरपि निजलोकं सर्वथा तो विहाय हरिरपि तेषां भक्तिसूत्रोपनद्यः। अर्थात कि सकल भुवन मध्य में जो निर्धन लोग हैं वो निर्धन होते भी धन्य हैं क्योंकि उनके मन में श्री हरि की भक्ति निवास करे। और हरिरपि निजलोक का अर्थात हरि भी अपने निजलोक को छोड़कर अपने गोलोक धाम को छोड़ के उनके मन में निवास करे। तो वैष्णव ये है निष्काम भक्ति। तो वैष्णव ऐसी निष्काम भक्ति से प्रभु आप प्रसन्न हो गए तो अपन जो भी भगवत स्मरण सेवा सत्संग करें वो अपन को निष्काम भाव से करना चाहिए और ये अपने गुरु श्रीवल्लभाचार्य जी की भी आज्ञा है। तो बस ज्यादा विशेष ना कहते हुए मैं अपनी वाणी को विराम दूं। बोलो श्रीवल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री वल्लभाधीश की जय। मनोरथी परिवार द्वारा आप सौनु हृदयपूर्वक हार्दिक अभिवादन छे। खरेखर समय शक्ति अने संपत्ति नो विवेकपूर्ण उपयोग करनार एवा अमारा मनोरथी परिवार नीलेश भाई धड़ू भाविन भाई कानाबर अने सामे सौ वल्लभ चरणानुरागी एवा वैष्णवजनो आवो अब सौ ने जेमनी जिज्ञासा छे आजे तो खरेखर ठंडी पण ओछी छे तो आपणे समयसर श्री वल्लभनी वाणीनो लाभ लईए। आ श्री गोविंद कुंज हवेली निर्माणाधीन थवा जई रही छे एमां आप तो आप सौ ज पण वारंवार भारपूर्वक कहीश के बने एटला वैष्णवो आमां जोड़ाय એ આપણી મોટામાં મોટી સેવા છે। તમે 5 10 15 20 વૈષ્ણવના કોન્ટેક્ટ કરો જેમાંથી 2 થી 5 વૈષ્ણવો જેમનું દેવી દ્રવ્ય હશે એમનો વિનિયોગ આમાં થઈ શકશે અને પ્રભુ કોઈનો ભાર રાખતા નથી। શ્રીજી બાવા જરૂખે બેઠકે સબકા મજરા લે। શ્રીજી બાવા જરૂખે બેઠકે સબકા મજરા લે। जैसी जिनकी चाकरी वैसा उनको दे। એટલે ખરેખર આપ આપી ન શકો તો અન્ય સુધી આ મેસેજ પહોંચાડજો અને આવો આપ સૌ વલ્લભ કૃપાકાંક્ષી વૈષ્ણવજનો શ્રી કૃષ્ણ કથામૃતના ષષ્ઠમ દિને હું આપણા પુષ્ટિ માર્ગીય અનોખા રત્ન ગઈકાલે તો ભરી મટુકિયા લેગમાં ગીત સંગીત સાગરની યાદ અપાવી ગયા। ખૂબ આનંદ આવ્યો પ્રભુ અને ભાગવત મર્મકીય એવા અનેક વિધ માધ્યમથી સત્સંગના માધ્યમથી શિબિરોના માધ્યમથી આબાલ વૃદ્ધ સૌ કોઈને ગમે તેવો જીવ હોય પણ એ મારો છે એ પુષ્ટિના પંથે કેમ રહે એ માટે સતત પ્રયત્નશીલ રહેતા એવા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ગોર્ધન એસજી મહોદયના યુગલ ચરણારવિંદમાં મનોરથી પરિવાર અને વૈષ્ણવ સૃષ્ટિ પરિવાર બધા વતી હું કરબદ્ધ વિનંતી કરીશ કે પૂજ્ય જય જય શ્રી આપ આપની વાક સુધા દ્વારા વૈષ્ણવ સૃષ્ટિને શ્રી કથામૃતનું કૃષ્ણ કથામૃતનું પ્રસ્પાન કરાવશો। પૂજ્ય જય જય શ્રી। कमलेभ्यो नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहे
तापत्रय विनाशाय श्री कृष्णाय वयो नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः सौन्दर्यम् निजहृद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुनरूपं च पुनस्तदन्तरगतं प्रावि स्वप्रिये संश्लिष्टा उभयो बभौ रसमय कृष्णो तृतयात्मकं परमभि ध्येयं सदा वल्लभम् श्रीमत्कथा संश्रवणोपयोगी श्रोत्रं ददौ यः करुणारसाभिः कथारसास्वादनमूढचेत्ता गोपाललालं शरणं प्रपद्ये गोपाल लाल प्यारे की जय। राधे कृष्ण गोविंद गोपाल राधे
काली की सेवा करते हुए। Govind Radhe Madhava
गोविंद राधे माधव गोविंद राधे गोपाल राधे गोविंद राधे गोपाल राधे। श्री कृष्ण कन्हैया लाल की जय। आओ मन ने सावधान करीने अखंड भूमंडलाचार्य जगद्गुरु महाप्रभु शिवल्लभाचार्य जी ना अलौकिक अपराकृत नु स्वरूप नु हृदय में ध्यान धरी आपशीना युगल चरणार विंद मां कोटान कोटी दंडवत प्रणाम करिए एवं मंचस्थ विराजमान जिमना मंगलमय सानिध्य मंगल आशीर्वाद जिमनी सर्वाध्यक्षता में आ सुंदर श्री गोविंद कुंज हवेली नु निर्माण थवा जई रह्यु छे जेनु भूमिपूजन ना सु अवसर पर आपणे बधा अहींया 7 दिवस श्री कृष्ण कथा अमृत श्रवण करवा माटे एकत्रित थया छे एवा परम पूज्य परम आदरणीय श्रद्धेय पूज्य श्री पितृचरण पूज्य श्री दादाजी ना चरणारविंद में कोटानुकोटि दंड प्रणाम करूँ छू एवं समुपस्थित परम आदरणीय जिमनी मंगल अध्यक्षता में आ सुंदर हवेली नु निर्माण जिमना मार्गदर्शन में आ सुंदर कार्य आगळ वधी रह्यु छे एवा परम आदरणीय पूज्य ज्येष्ठ भातृचरण पूज्य श्री हेराई जी महोदय श्री आपना चरणों में प्रणाम समुपस्थित चिरायुष्मान लालन श्री गोविंद कुंज हवेली ना मुख्य प्रबंधक आत्मीय वैष्णव श्री रमेश भाई धड़ू केनो परिवार जे येन केन प्रकारेण प्रत्यक्ष परोक्ष कोई पण रूप थी ए सदा सेवा मा तत्पर रहे ज छे एवं आ कथामृत महोत्सव ना मुख्य मनोरथी श्री नीलेश भाई धड़ू केनो परिवार सह मनोरथी श्री भाविन भाई कानाबार જ્યારે આ કાર્યક્રમની રૂપરેખા બની અને મીટિંગમાં પણ બધા ઉપસ્થિત હતા જ ને ત્યારે એમને પ્રેરણા કરી આજ્ઞા કરી અને તરત નિલેશભાઈ ભાવિનભાઈ એ લોકોએ પોતાની તત્પરતા તનુજા સેવા સમિતિમાં તો છે જ પણ સાથે કોઈ પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે તનબલ જોઈએ ધનબલ જોઈએ ત્યારે જ કાર્ય સફળ બને છે કેવલ ધનબલ પણ ન ચાલે અને કેવલ તનબલ પણ ન ચાલે પરંતુ અમારા જે આ મહોત્સવના બંને જે મનોરથીઓ છે એ તનુજા અને વિત્તજા બંને સેવામાં તત્પર છે એવા એમનો મનોરથી પરિવાર શુભેચ્છક મનોરથી શ્રી અશ્વિનભાઈ રયાણી એમનો પરિવાર ભૂમિપૂજનના મુખ્ય મનોરથી આત્મીય શ્રી સતીશભાઈ ગાંગડિયા ઢસા સમિતિની સેવા મારત એવા શ્રી પ્રવીણભાઈ અને એમની સાથે જોડાયેલા અન્ય ભાઈઓ બધા આત્મીય શ્રી વિઠ્ઠલભાઈ આત્મીય શ્રી ભાવનાબહેન ઓર આપ સબ આત્મીયજન અહીં આટલા બધા નામ લીધા પરંતુ આ બધામાં આપ બધાની મુખ્યતા વધારે છે શોભા આપતી છે મોર હોય એ પીછાથી શોભે તો આપ એ બધા પીછાઓ છો
અને બે ત્રણ દિવસ થોડી કસોટી પણ થઈ, થોડુંક વાતાવરણમાં પલટો ખાયો, પણ તોય અડગતાથી નિશ્ચયતાથી આપે કથાનું શ્રવણ કર્યું અને આજે પાછું આમ ઠીક છે વાતાવરણ પણ અને સાથે વ્યવસ્થા પણ સારી છે ઓર વિશેષ, હે ને, તો ઉતાવળ પણ નહીં રહે હવે તો. તો સત્સંગ પરાયણ શ્રવણ ભક્તિ કરવા માટે ઉપસ્થિત આપ બધા વૈષ્ણવજનો, આવો આપણે બધા મળીને આ જે ષષ્ઠમ દિવસની જે યાત્રા છે શ્રી કૃષ્ણ કથા અમૃત એ યાત્રામાં પ્રવેશ કરીએ. બ્રજમાં પ્રગટીને જે શ્રી ઠાકોરજીએ અનેક વિધ લીલાઓ કરી, ભક્તોના મનનું આકર્ષણ કર્યું, કર્ષણ કર્યું, એમની લૌકિક આસક્તિને અવિદ્યાઓને દૂર કરી, એમની દિવ્ય લીલા એના શ્રવણના માધ્યમથી આપણે પણ આપણી ભક્તિને સુદૃઢ કરવાનો પ્રયાસ કરીએ. ગત દિવસ નામ લીલા, રૂપ લીલા આદિનું આપણે વર્ણન કર્યું, શ્રવણ કર્યું, ભગવદ નામની મહિમા અને ઠાકોરજીનું રૂપ રિંગણ લીલાથી એ રૂપલીલાનું વર્ણન શ્રી સુખદેવજીએ કર્યું છે. જાનુ રિંગણ લીલા ઘૂંટમન ચલવે વાલે, અને ત્યાંથી ઉત્તિષ્ઠ થઈને જે માખણ ચોર્યાદીના જે પ્રસંગો છે ત્યાર સુધીનું જે વર્ણન છે એમાં ઠાકોરજીની રૂપલીલાનું વર્ણન છે. જ્યારે ભગવાને અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડ્યું ત્યારે આપશ્રીએ કહ્યું કે આ જેટલી પણ આસુરી શક્તિઓ છે એ મારા ઘૂંટણામાં છે. એટલે એક પ્રકારથી બ્રજમાં નંદાલયમાં રિંગણ લીલા કરીને એ આસુરી શક્તિઓને આપે ઘસી નાખી છે. અને એક જે રિંગણ લીલાનો જે ભાવ છે એ શ્રી લાલુભટ્ટજીએ યોજના અંતર્ગત ખૂબ સુંદર ભાવ પ્રકાશિત કર્યો છે. શ્રીમદ ભાગવત ઉપર જે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજી લેખન કર્યું અને એ સુબોધનીજી ગ્રંથને પણ સમજવા માટે પછી શ્રી ગોસાઈજીની જે ટિપ્પણી જી છે કે લેખ છે કે યોજના આદિ અન્ય જે આચાર્યો અને એ આચાર્યોએ ખૂબ મનોમંથન આત્મમંથન કરીને સુંદર ગ્રંથ પ્રકાશિત કર્યા કે જેનાથી આ ઠાકોરજીની લીલાઓના રહસ્યને આપણે સમજી શકીએ. કેટલા કેટલા ગ્રંથોની રચના કરી આપણા આચાર્યો. અને આપણું એ સ્વધર્મ બને છે કે જે આપણા આચાર્યોએ આટલો શ્રમ લઈને ગ્રંથ લેખન આદિ કાર્ય પૂર્ણ કર્યા, હવે એ ગ્રંથો એને આપણે રોજ વાંચનમાં લાવીએ, એને પોતાની જીવનશૈલી બનાવીએ. ધર્મ સત્સંગ એ જીવનશૈલીનો અંગ હોવો જોઈએ. સપ્તાહના રૂપમાં તો આપણે સત્સંગ મેળવીએ પરંતુ સાથે સાથે એ જીવનશૈલી બને. ભગવદ કથા સત્સંગ વાંચન સદકર્મ એ કોઈ પિકનિક શૈલી ન હોવો જોઈએ. એક છે પિકનિક શૈલી અને એક છે જીવનશૈલી. અઠવાડિયામાં રજા આવી, ચાલો ફરી આવીએ, પિકનિક કરીને આવી ગયા એવી રીતે ચાલો બહુ સમય થયો કથા સાંભળે બેસી જઈએ, અઠવાડિયું સાંભળી લઈએ અને પછી સાંભળ્યા સાત દિવસ કાર્યક્રમ પૂરો થયો ને પછી પાછું એ ગ્રંથ તરફ આપણે દ્રષ્ટિપાત પણ ન કરીએ તો એ શું થઈ ગયું? આપણું સત્સંગ સત્કર્મ એક પિકનિક શૈલી, પરંતુ એક જીવનશૈલી, જેમ ખાવું પીવું સૂવું આ જીવનનો અભિન્ન અંગ છે એમ ગ્રંથ સેવન એ આપણા જીવનનો અભિન્ન અંગ હોવો જોઈએ. તો સત્સંગ કો અપની જીવનશૈલી બનાવીએ. એક ઘડી આધી મેં પુનિયાદ કહ્યું ને, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ.
તો આપણા આચાર્યોએ ખૂબ શ્રમ લઈને, અને એ પ્રાચીન કાળમાં તમે વિચાર કરો કે એ ગ્રંથોની જે રચના અને એ ગ્રંથોનું સંકલન કરવું કેટલું ક્લિષ્ટ હશે. આજે તો સીધું ટાઈપિંગ થઈ ગયું અને પ્રિન્ટ કાઢી લીધી અને બાઇન્ડિંગ કરી નાખ્યું બુક તૈયાર. પ્રાચીન કાળમાં કેટલું લેખન કાર્ય કરવું, એનું સંકલન કરવું, ને એમાં પણ કેટલા યવનોનો આક્રમણ, જ્યાં હિન્દુ ધર્મ ઉપર આક્રમણ થઈ રહ્યા છે, મંદિરો ઉપર આક્રમણ થઈ રહ્યા છે, આપણી સંસ્કૃતિ ઉપર આક્રમણ થઈ રહ્યા હતા, અને એમાં આપણા સ્વધર્મ, આપણા ગ્રંથોની રચના આદિ કરવી, કેટલા આપણા આચાર્યોએ એ વિષયોનો વિચાર કરીને કેટલો શ્રમ લીધો છે. શ્રી ગોકુલનાથજીએ તો માલા તિલકની રક્ષા કરવા માટે કાશ્મીર જેવો એ સમયનો કેટલો કઠિન પ્રવાસ હતો ચાલીને આપ પધાર્યા, એ પણ આપની ઉત્તરા અવસ્થામાં. શ્રી ગોકુલેશ પ્રભુનું જીવન ચરિત્ર તમે વાંચો તો ખ્યાલ આવે. આજે આપણે આ ગળામાં કંઠી માલા ધારણ કરીએ છીએ, મસ્તક ઉપર આજે હિન્દુ જે તિલક ધારણ કરી શકે છે, એનો મોટો શ્રેય આપણા શ્રી ગોકુલેશ પ્રભુનું છે, શ્રી ગોકુલનાથજીનું છે. હમણાં એ સમય નથી કે આખો હું પ્રસંગ કહું, પરંતુ આપ ગ્રંથોનું વાંચન કરો તો આપણને ખ્યાલ આવશે કે આપણા આચાર્યો શ્રી ગોકુલનાથજી આદિ આચાર્યો છે, હેરાય મહાપ્રભુએ કેટલો શ્રમ લઈને, અને તોય આજે આપણો વૈષ્ણવ સમાજ, આપણો યુવા વર્ગ માથામાં તિલક વગર ફરતો હોય, આમ એ દુર્ભાગ્યનું સૂચન છે. વિધવા માથે ધણી બિરાજે છે તોય વિધવા, ધણી છે ને આપણા ઠાકોરજી, આપણા વલ્લભ આપણા ધણી છે, પરંતુ આપણે વિચાર કરીએ આપણા કેટલાના માથામાં પ્રસાદી કંકુનો ટીકી દેખાય છે કે તિલક દેખાય છે, વિચાર કરો. નિત્ય, અને હું તો ત્યાં સુધી કહીશ કમથી કમ પણ, વધારેમાં વધારે તો ઘણું બધું છે, જેટલું કરીએ એટલું ઓછું, પરંતુ મિનિમમ ક્યારેક જ્યારે આપણે ઠાકોરજીના સન્મુખ થઈએ કે ગુરુના સન્મુખ થઈએ કે ક્યારે જ્યારે જ્યારે આવા સત્સંગના સમારોહ હોય, કમથી કમ ત્યારે તો માથા ઉપર તિલક કરો કમસે કમ, બરોબર છે કે નહીં, હા કે ના કરશો? તો ખૂબ આપણા પૂર્વાચાર્યોએ સ્વધર્મની રક્ષા કરવા માટે પ્રિયજનો આપણને ઠાકોરજીની લીલા સિદ્ધાંતો આપણે સમજી શકીએ એના માટે ખૂબ અગાધ શ્રમ લઈને ખૂબ ખૂબ અનેક ગ્રંથ, એમાં શ્રી લાલુ ભટ્ટજી પણ શ્રી વલ્લભના જ પરિવારના ખૂબ વિદ્વાન આચાર્ય થયા, અને એ ભટ્ટજીએ પણ ખૂબ સુંદર યોજના, અને એમાં જે શ્રી મહાપ્રભુજી સુબોધની આદિમાં જે ભાવ પ્રગટ કર્યા છે એના ઓર ખુલાસા ઓર કર્યા છે, એમાં રીંગણ લીલાનો બહુ સરસ ભાવ બતાવ્યો. કે બાળક ઘૂંટમાં ચાલવાનું શરૂ કરે, મતલબ એને બધી જગ્યાએ પહોંચવું ગમે છે, બધા વ્યક્તિઓને પરિચય પ્રાપ્ત કરવાની એને ઈચ્છા છે, આખા ઘરમાં ફરે, બધા સ્પર્શ કરવાની ઈચ્છા રાખે, બધી વસ્તુઓનો પરિચય પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે. એવી રીતે આપણા ઘરમાં પણ જે ઠાકોરજી બિરાજે છે, જે સેવ્ય કરાવીને આપણે આપણા ઘરમાં પ્રભુને પધરાવીએ લાલનને, એ કઈ લીલાનું સ્વરૂપ છે? તો કે જાનુ રીંગણ લીલા, ઘૂંટમન ચાલવા વાળા છે. સેવ્ય કરાવવું બહુ આવશ્યક છે. સેવ્ય કરાયા પછી જ એ સેવા ફલરૂપા બને છે, એ સેવા સેવા કહેવાય છે. આપણા આચાર્યોએ આપણને સમજાવ્યું છે કે કેવલ કૃષ્ણના આકારની કોઈ મૂર્તિ થવાથી એ ઠાકુર ભગવાન નથી થતા. ઘણા અનિશ્વરવાદી એવું કહે છે કે આ હિન્દુ સમાજમાં તો બહુ મૂર્તિઓની પૂજા અને મૂર્તિની પૂજા કરે છે, અને આપણે કોઈ મૂર્તિની પૂજા નથી કરતા, કોઈ ધાતુની પૂજા નથી કરતા, આપણે તો ઠાકોરજીની જ પૂજા કરીએ છીએ. એમ તો કેટલી મૂર્તિઓ દેખાય છે, બધી જગ્યાએ થોડી આપણે પૂજા કરીએ છીએ, પરંતુ જ્યારે એ મંદિરમાં એની ભાવ પ્રતિષ્ઠા કરવામાં આવે, યા મર્યાદા માર્ગ અનુસાર પણ જુઓ, જ્યારે એ મંદિરમાં એ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે, ત્યારે એ સ્થાન ઉપર જઈને જે શ્રદ્ધાળુઓ છે પોતાની ભાવના વ્યક્ત કરતા હોય છે, પૂજા આદિ કરતા હોય છે,
અને એમાં પણ પાછો કાયદો છે કે 3 દિવસ સુધી જો એ દેવ અપૂજિત રહી જાય તો પછી એની પૂજા ન થાય, એમાંથી દેવત્વ તિરોહિત થઈ જાય છે. જો 3 દિવસ સુધી પૂજા ન થાય એટલે જે સ્થાન ઉપર સ્થાપિત થયા હોય એ દેવ એ સ્થાન ઉપર જઈને એની એ જીવ પૂજા કરતો હોય, પુષ્ટિ પરંપરામાં આપણે ત્યાં ભાવ પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે એ મૂર્તિમાં ઠાકોરજીનો આવિર્ભાવ થાય છે. બાકી ત્યાર સુધી એ મૂર્તિ છે અને આપણે ત્યાં મૂર્તિની પૂજા નથી થતી, સ્વરૂપ સેવા. આપણે શું ગાવ છે ઓલું પદ, પધરાવો સાથ સ્વરૂપ સેવા, શું છે એના સુર આપો. ગાવ છો ને ઓલું, પધરાવો સાથ સ્વરૂપ સેવા, આરો ગાવો મીઠા મેવા. શું ગાવ છો, ગાવો ને એકવાર. પધરાવો સાથ સ્વરૂપ, એક સ્વરૂપ તો પધરાવો સાથ નહીં, એક સ્વરૂપ. આરો ગાવો મીઠા મેવા, વૈષ્ણવને લાભ ગણો દેવા, ધન્ય શ્રી યમુના. જો વ્રજની રજમાં અહર્નિશ, આપણે ગાઈએ છીએ પધરાવો સાત સ્વરૂપ સેવા, આરો ગાવો મીઠા મેવા. તો સેવ્ય કરીને શ્રી ઠાકોરજીનો સેવાનો આગ્રહ દરેક વૈષ્ણવે રાખવો જોઈએ. હા, ધીરે ધીરે અવાજ કરે આવગા, થોડા થોડા આગળ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. હા, બધા બેસી જજો. તો સેવ્ય કરાવવું એ પરમ આવશ્યક છે. અને એના માટે બહુ શાસ્ત્ર જોવાની જરૂર નથી, એક સાધારણ રીતથી તમે જુઓ. જેમ એક કોઈ એક કન્યા અને એક પુરુષ, એક સ્ત્રી અને એક પુરુષ, એક ઘરમાં રહેતા હોય એનો મતલબ એ નથી કે એ પતિ પત્ની છે. પતિ પત્ની ક્યારે કહેવાય, શાસ્ત્રોક્ત પ્રકારથી જ્યારે પાણી ગ્રહણ થયું હોય, કન્યાદાન કરવામાં આવ્યું હોય, ફેરા ફર્યા હોય, ત્યારે શાસ્ત્રોક્ત પ્રકારથી પતિ પત્ની કહેવાય. બાકી એક સાથે એક ઘરમાં રહે એનો મતલબ એમ કે પતિ પત્ની છે નહીં ને. વેસ્ટર્ન એવો કલ્ચર છે, આપણી એવી આપણા એવા સંસ્કાર નથી. શાસ્ત્રોક્ત રીતે જવા દો, ઓફિશિયલી પણ લીગલી પણ એ હસબન્ડ વાઈફ ક્યારે કહેવાય, કે જ્યારે રજિસ્ટરમાં સાઈન કરીને આવ્યા હોય, બરોબર છે, ત્યારે જ એ લીગલી હસબન્ડ વાઈફ કહેવાય, ત્યાર સુધી લીગલી ન કહેવાય. એવી રીતે જ જ્યારે આપણે બ્રહ્મ સંબંધ લીધું હોય તો તમે વૈષ્ણવ છો, અને જ્યારે શ્રી ઠાકોરજી ઘરમાં પધરાવીએ એને સેવ્ય કરાવે ત્યારે એ ઠાકોરજી થયા. બાકી કોઈ કૃષ્ણના આકારની મૂર્તિને ઘરમાં પધરાવી લો અને તમે એની કરવા લાગી જાઓ ક્રિયાઓ, તો એનો મતલબ એ નથી કે એ સ્વામી છે ને તમે સેવક છો. સ્વામી અને સેવક ક્યારે બને, ક્યારે, જ્યારે પરંપરા અનુસાર દીક્ષિત થયો હોય માર્ગમાં, પુષ્ટિ પરંપરા. આ તો શાસ્ત્રોક્ત માર્ગ છે, વૈષ્ણવો વેદોક્ત માર્ગમાં છો તમે. આપણે કેટલું આ વિષયને સમજીએ છીએ, પરંતુ
કે શાસ્ત્રોક્ત માર્ગ, વેદોક્ત માર્ગ જ્યારે જીવ બ્રહ્મ સંબંધ લે છે તો એમાં એ દીક્ષિત થાય છે, ત્યારે એ સેવક થયો. ને પછી જ્યારે પુષ્ટાવ્યા, ભાવ પ્રતિષ્ઠા ગુરુ દ્વારા એમાં થઈ, ત્યારે એ તમારા ઘરનો ઠાકુર થયો. અને એ ઠાકુર આપણે ઘરમાં પધરાવીએ એ ઘૂંટમણ ચાલવા વાળો. હવે તમે ઘરમાં ઠાકુરજી પધાર્યા, એ ઘૂંટમણ ચાલવા લાગ્યો, આપણને ખબર ક્યારે પડે? આપણા ઠાકોરજીએ આપણા ઘરમાં રીંગણ લીલા પ્રારંભ કરી, આપણને ખબર કઈ રીતે પડે? તો યોજનાકાર કહે છે કે જેમ ઘરમાં 5 સદસ્ય હોય, ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, એમાં 2 વૈષ્ણવ સેવા કરતા હોય, બાકીના 3 દૂર દૂર જતા હોય, પરંતુ તમારી સેવા, જે સેવા કરતા જે વૈષ્ણવ છે, એનો આનંદ, એનો ઉત્સાહ, એની સેવા પરાયણતા, એની તત્પરતા, એનો ભાવ જોઈને જ્યારે ઓલો જે બહિર્મુખ છે, દૂર દૂર રહે છે, એની અંદર એવી ભાવના જ્યારે જાગૃત થઈ જાય કે લાવ, રોજ તો તમે કરો છો, આજે રજા છે, હું મંગલ ભોગ ધરાવી દઉં. યોજનાકાર કહે છે કે તમારો ઠાકોરજી ઘરમાં રીંગણ લીલા પ્રારંભ કરી દીધી છે, ઘૂંટમણ ચાલવા લાગી ગયો છે. જ્યારે એના મનમાં એવો ભાવ આવી જાય કે આજે મને અવસર આપો, એનો મતલબ ઠાકોરજી ઘૂંટમણ ચાલીને એના પાસે પહોંચી ગયા છે. સમજાય છે વાત? યે રીંગણ લીલા કા ભાવ હૈ. જબ તુમ્હારી મસ્તી, તમારો આનંદ, તમારી સેવા પરાયણતા, તમારો આગ્રહ, અને એને જોઈને કે આ આટલો આનંદ, આવી મસ્તી, કેવી પરિસ્થિતિ આવે છે, પણ મોઢામાં કોઈ કે આંખમાં કઈ આમ નમી નહીં, ચાલો હું પણ સન્મુખ થાઉં, તમારો ઠાકુર ઘૂંટમણ ચાલવા લાગી ગયો. એટલે પ્રેમ ભાવથી આપણે આપણા ઘરમાં ઠાકોરજીને પધરાવવા, બહુ બધા અનુકૂળ થઈ જાય એની પ્રતીક્ષા ન કરવી. ઠાકોરજીનું પ્રાગટ્ય ક્યાં થયું? કારાગ્રહમાં. કારાગ્રહ શું છે? આપણું ઘર. વસુદેવ દેવકી બંધાયેલા હતા ને, બેડીઓથી બાંધેલા હતા, એમ આપણે પણ બેડીઓથી બંધાયેલા છીએ. કઈ બેડી? અહંતા મમતા. એની એ બેડી તો દેખાતી હતી, આપણી તો દેખાતી નથી, એવી સૂક્ષ્મ છે. પરંતુ કારાગ્રહમાં ભગવાનનું પ્રાગટ્ય થયું એટલે આપણા અહંતા મમતા સ્પદમાં જ ઠાકોરજીનું પ્રાગટ્ય થશે. તમે વિશ્વાસ સાથે આગળ તો વધો, અવશ્ય એ જીવ ઉપર પણ ઠાકોરજીની કૃપા થશે. પર ભગવદ સેવા પધરાવો. અને પછી સેવામાં જે સેવા કરતા હોય, જૂના વૈષ્ણવ હોય, આચાર વિચાર મર્યાદાનું બહુ ધ્યાન રાખતા હોય, સારી વાત છે, પરંતુ પરિવારને જોડવા માટે ક્યાંક થોડીક બાંધછોડ કરવી પડે તો એમાં ચિંતા નહીં કરવી. નહીં તો આજનો યુવા વર્ગ કે ભાઈ આટલી કઠિન તો અમે કરી જ ન શકીએ, એવી કઠિન કઠિન વાતો. સેવા તો બહુ સરળ છે, સેવા કઠિન ક્યાં છે? આ તો એક આવા કંઈક પૂર્વાગ્રહ ધારણાઓ છે કે સેવા કઠિન છે. બાકી સેવા તો હરિ સેવા મેં ખર્ચ ન લાગે, અપનો જન્મ સફલ કર, મૂરખ ક્યો ડરપે જો અભાગે, ઉદર ભરણ કો કરો રસોઈ, સોઈ ભોગ ધરે, હોય પ્રસાદ ઘટે નહીં કણિકા, અપનો ઉદર ભરે, મીઠો જલ પાવન કો લાવે, તાસો જારી ભરે. સેવા તો બડી સરળ હૈ, જેમ દાદાજી એકદમ ભાવ જોઈએ, પ્રેમ જોઈએ. માતા પિતા કોઈ ટ્રેનિંગ નથી લેતા કે એના બાળકને કઈ રીતે મોટો કરવો, ક્લાસ કરવા જાય છે? ના, એ નેચરલ, એનો સ્નેહ, એનો ભાવ એને શીખવાડી દે છે. હું આવા કપડાને પહેરાવું તો આને ગમશે, વધારે ઓલો લેવા લઈશ તો એને ચૂપશે. શિશુ હોય બાળક, એના કમ્ફર્ટનો વિચાર કરે કે નહીં માતા પિતા? એના માટે કોઈ એને પુસ્તક વાંચી છે? વાંચી છે નહીં ને? એ સહજ નેચરલ પ્રેમ, કેવું આને ખવડાવીશ તો પાચનમાં સારું રહેશે, આ કંઈ વાંચવા જાય છે? ના, એનું પ્રેમ એને શીખવાડી દે છે. એવી રીતે સેવા એ તો પ્રેમનો વિષય છે. તમે પ્રેમથી કરતા થાઓ, અપને આપ ઠાકોરજી તમને શીખવાડી દેશે. એના માટે એક્સ્ટ્રા કોઈ ક્લાસ લેવાના નથી હોતા, સ્નેહ પ્રેમ. ઠાકોરજી પધરાવો, સેવા પ્રારંભ કરો, અને જ્યારે એકને જોઈને બીજાના અંદર આનંદ, તો એ રીંગણ લીલા કરવાનું પ્રારંભ કરી દીધું. એટલે ઘરમાં બધાને જોડીને સેવાનો આગ્રહ રાખવો. ક્યાંક થોડીક આપણે અપરસ આચાર્ય બાંધછોડ ક્યાંક કરવી પડે તો હું કહીશ કે બાળકોને આગળ કરવા માટે થોડુંક
ઠાકોરજીને આપણે વિનંતી કરીએ કે પ્રભુ આપનો જીવ છે, આપના સન્મુખ થાય એ ભાવનાથી, એ તારે તો આ કરવું પડશે ને, વ્રત કરીને આવો ને આમ ને તેમ, તો હું તો દૂરથી દંડોત કરી લઉં, પછી અહીંયા નહીં અડતો ને છૂ છા બોલો, પછી છૂ મંતર થઈ જાય છૂ છામાં, એસા નહીં. બાકી શ્રી ગોકુલનાથજી તો આમ એકવાર અપ્રસમાં પધારતા હતા સેવામાં, ને કોઈ કેક આવીને અડી ગયું કે કોણ, તો કે મેં વૈષ્ણવ હું, જે પૂછી દૂસરી વાર કોણ, તો કે મેં વૈષ્ણવ, તીસરી વાર કોણ, તો કે મેં વૈષ્ણવ, તો કે વૈષ્ણવ સે અપ્રસ નહીં છું. અપ્રસ કી ભાવના તો અપ્રસનું સ્વરૂપ તો ગ્રંથ વાંચો તો ખ્યાલ આવે. અપ્રસ શું છે? અમારા આરાધ્ય, અમારા પૂજનીય જે શ્રી રમણ પ્રભુ મથુરા શ્રી રમણલાલજી મહારાજ, શ્રી રમણ પ્રભુ, આપની અપરસ મેળ મર્યાદા, આપનું સ્વરૂપ સાક્ષાત શ્રી ગોકુલેશ પ્રભુ સદા અપરસમાં બિરાજતા, એવી અપરસ મેળ મર્યાદા. ઓલા ખાંડની ગુણ અને બધું આવે ને કોયલાની, એ પણ યમનાજીમાં ડૂબકી લાગે અને પછી અંદર ભીતર સેવામાં જાય, એવી મેળ. એક દિવસ ક્યાંક આપ વૈષ્ણવના ઘરે છત પર બિરાજતા હતા, નેત્ર બંધ કરીને કંઈક ચિંતન યાત્રામાં, અને કોઈ આવ્યો ને આપશીના સ્પર્શ કરી લીધા, ચરણના સ્પર્શ કરી લીધા, તબ આપને વાકું ટોકી, અરે કહી કે તું ને મેરી અપરસ છુવાઈ દી. તો ઓલો વૈષ્ણવ કેવા લાગ્યો, નહીં કૃપાનાથ, હું તો સ્નાન કરીને જ આવ્યો છું, કે તું ને આ કે સ્પર્શ કર્યો તે આવીને અમને અડી લીધું. સ્પર્શ કરવાથી ચરણસ્પર્શ થઈ જાય છે, એમ તો અમારા શરીરમાં કેટલા મખા મખી બેસે છે, શું બધાના ચરણસ્પર્શ થઈ જાય? ત્યાં આપશ્રી ભાવ પ્રગટ કર્યો કે જે નેત્ર બંધ કરીને આપ જે ચિંતનમાં હતા, લીલામાં હતા, જે કંઈ રમણ આપના હૃદયમાં ચાલી રહ્યું હતું, એ વ્યક્તિએ આવીને સ્પર્શ દ્વારા એ ચિંતનથી દૂર કરી દીધું, એટલે આપશ્રીએ કહ્યું કે તું ને મેરી અપરસ છુવાઈ દીધી. અપરસનું આ સ્વરૂપ છે કેવળ તનની શુદ્ધતા નહીં, અપિતુ મનની શુદ્ધતા. પૂજ્ય શ્રી દાદાજી આપ આજ્ઞા કરે આપશ્રીના વચનામૃતમાં કે તન સે પ્રભુ કે પાસ રહેના મહત્વ નહીં હૈ, લેકિન અપિતુ મન સે વિશેષ પ્રકાર સે ઠાકુરજી કે પાસ રહેના મહત્વ કા હૈ. ખાલી ખાલી તન હોય ને મન ન હોય તો ઓલું પૂછ્યું ને અંદર સેવામાં હતા, તો કે છે, તો કે ના વો તો ઘોડા ખરીદવે ગયે હૈ, વાર્તાજીમાં આવે છે ને પ્રસંગ, હતા ઠાકોરજીની સન્મુખ સેવા કરતા હતા પણ મન બજારમાં ગયું. એટલે અપ્રસનું સ્વરૂપ તો પ્રિયજનો ખૂબ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. બાહ્ય શુદ્ધતા તો છે ના નથી, પરંતુ સાથે આંતરિક મનની શુદ્ધતા ઉપર વિશેષ ધ્યાન છે, એની ઉપર વધારે આપણે ફોકસ કરવું જોઈએ. એટલે પરિવારને સંક્ષિપ્તમાં વાત કરું, જોડવાનો આગ્રહ રાખો. ઠાકોરજી આપણા રેંગણ લીલા કરવા માટે પધાર્યા છે, અને પછી એમાં ક્યારેક થોડીક આચાર વિચાર ક્યાંક આગળ પાછળ, જેમ હવે ઠાકોરજી બ્રજલીલામાં ક્યારેક નંદરાયજીના જૂતા પહેરી લેતા, ક્યારેક શાલિગ્રામજીને મોઢામાં નાખી દે, એવું બધું થતું હતું. લેકિન સબકો જોડો, આ એ લીલા પાછળનો ભાવ છે, રહસ્ય છે. રૂપલીલા અંતર્ગત જે શ્રી ઠાકોરજીની આજે માખન ચોરી આદિ જે પ્રસંગો છે, શ્રી આચાર્ય મહાપ્રભુજી સુબોધની જે અંતર્ગત આજ્ઞા કરે છે કે આ માખન ચોરી શ્રી ઠાકોરજી શું કામ કરે છે. શ્રી આચાર્યજી કારિકામાં લખે છે કે યાસ્તુ સર્વથા પ્રાકૃતઃ સ્વભાવઃ, બે પ્રકારના જે ભક્તો છે એને નિરોધ સિદ્ધ કરાવવું પરમ આવશ્યક છે. ધ્યાન આપજો, ક્યું આપ ઘર ઘર જા જા કે માખન આરોગ રહે હૈ, ઠાકોરજીને કઈ કમી છે કોઈ? નિત નયો માખન હોય, નો નો લાખ ગાય નંદ બાબા કે નિત નયો માખન હોય. પણ કેમ આ ઘરે ઘરે આપ પધારી રહ્યા છે? તો શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે બે પ્રકારના જે ભક્તો છે એને નિરોધ સિદ્ધ કરાવવું પરમ આવશ્યક છે, એના માટે આપ આ માખન ચોરી કરે છે. કયા બે પ્રકારના ભક્ત? તો પ્રથમ યાસ્તુ સર્વથા પ્રાકૃતઃ સ્વભાવઃ, જે બિલકુલ પ્રાકૃત સ્વભાવ વાળી જે ગોપી છે એને નિરોધ સિદ્ધ કરવું આવશ્યક છે, એટલા આપ એના ઘરે પધારી રહ્યા છે. એટલે કહ્યું જ્યાં ઠાકોરજી સામે ચાલીને પધારે એનું નામ પુષ્ટિ, જ્યાં ભગવાન ભક્ત કે પાસ આવે વો પુષ્ટિ, ઓર ભક્ત ભગવાન કે પાસ જાય વો મર્યાદા. ઠાકોરજી સામે ચાલીને આવે છે,
આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ, આ ઠાકોરજી કૃપા કરીને આપણે તરફ ખેંચે છે, ઈ સામે ચાલીને પધાર્યા. યમે વેશે વૃણતે તેન લભ્ય, જેનું ભગવાન વરણ કરે છે એનો પુષ્ટિ માર્ગમાં અંગીકાર થાય છે. તો પ્રભુ સામે ચાલીને પધારે એ પુષ્ટિ લીલા છે. તો એક તો જે પ્રાકૃત સ્વભાવ વાળી છે, અને બીજી ગોપી છે. શ્રી આચાર્યજી આપ કારિકામાં આજ્ઞા કરે છે, યાસ્તુ લૌકિક વાક્ય પરિનિષ્ઠિતાહ, કે ઘણી ગોપીઓ એવી છે નંદાલયમાં આવવા માંગે છે, ઠાકોરજીની ઝાંખી કરવા માટે સુંદર એના મનોભાવ છે, પરંતુ લોક લાજ વચ્ચે આવી જાય છે. ઓલી શું કહેશે, આ શું કહેશે. ઘણા એવા હોય ને, સન્મુખ થવાની ઈચ્છા હોય પણ પછી વારાઘડીએ ત્યાંથી ઓલો શું કહેશે, ઓલો શું કહેશે, આ ક્યાંક મારી લોક લાજ વચ્ચે આવી જાય, મારી નિંદા કરશે. અરે ખુલકે સ્વીકાર કરો, હામ ઉનકે હે હું ચરણ કમલ લપટાની, કોઉ વંદો કોઉ નિંદો, જેને જે કેવું એ કે, આપણે સર્વે સાંભળી લઈશું. તો જે લોક લાજના લીધે જે નંદાલયમાં નથી આવી શકતી, એના મનને એના ભાવ પોષણ કરવા માટે આપશી પ્રભુ આ માખણ ચોરી જઈને ઘર ઘરે જઈને આપ કરી રહ્યા છે. શ્રી આચાર્ય ચરણ માખણ ચોરીના પ્રસંગ અંતર્ગત જે શ્રી ઠાકોરજી બ્રજભક્તોના જે ઘરમાં જઈને જે આ ભાંડમ ભિનંતી, કે આ જે માખણ આપ મટકીઓ ફોડે છે, વાંદરાઓને ખવડાવે છે, આ જેટલી પણ લીલાઓ છે એ બધી લીલાઓના શ્રી આચાર્યજીએ ખૂબ વિશિષ્ટ ભાવ પ્રગટ કર્યા છે, કે આજે વંસાન મુંચન કચિત સમય આદિ આ જે પણ પ્રસંગો આપણે ગત દિવસે શ્રવણ કર્યા, એ એક પ્રસંગના સુંદર ભાવ શ્રી આચાર્યજી બતાવે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કુમાર લીલા ગુઢાર્થ પ્રગટ, એ ઠાકોરજીની કુમાર લીલા ત્રણ પ્રકારની છે. એક તો કૌતુક વિષ્ટા, બીજી છે રસાવિષ્ટા, અને ત્રીજી છે કામાવિષ્ટા. આ ઠાકોરજીની આ બધી લીલાઓ કેવી છે, કૌતુક વિષ્ટા અર્થાત આશ્ચર્ય ઉત્પન્ન કરાવવા વાળી લીલા છે. આશ્ચર્ય, ઉપર માટલી રાખી હોય ને તોય ઠાકોરજી ઉપર ચડીને અંધારામાં રાખેલું ગોતી લે. કૌતુક વિષ્ટા આ લીલાના માધ્યમથી, રસાવિષ્ટા એટલે રસ આનંદ ઉત્પન્ન કરવા વાળી આ ઠાકોરજીની લીલાઓ છે, અને કામાવિષ્ટા પુનઃ પુનઃ દર્શન કરને કી ઈચ્છા. શ્રી ઠાકોરજીની આ માખણ ચોર્યાદીના ત્રણ પ્રકારના ભાવ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા. ઘણી વખત શ્રી ઠાકોરજી જે મોટા મોટા નખવાળા છે કે સિંગવાળા જે પશુ પંખીઓ છે એના મધ્યમાં આપશી વયા જાય. શ્રી આચાર્યચરણ આજ્ઞા કરે છે કે આ લીલા શુકામ ઠાકોરજી કરે છે, ઇષ્ટસ્ય દુષ્ટ સંબંધે શિષ્ટઃ પુષ્ટિમ વિમુચ્યતિ નાન્યથેતિ હરિપ્રીતઃ સત્યક્રૂર ગતો ભવેત. આપશી કારિકામાં આજ્ઞા કરી રહ્યા છે કે ઇષ્ટસ્ય દુષ્ટ સંબંધે, માતાને લૌકિક ભાવ એવમ ગ્રહ કાર્ય આસક્તિથી નિવૃત્ત કરવા માટે, કારણ કે જ્યારે ઈષ્ટ ને દુષ્ટનો સંબંધ થાય છે ત્યારે એ શિષ્ટ પોતાના પોષણનો ત્યાગ કરી દે છે. દેખો કારિકામાં આપ આજ્ઞા કરી રહે ઈષ્ટસ્ય દુષ્ટ સંબંધે. શ્રી ઠાકોરજી જાણી બુછીને મોટા મોટા નખવાળા હોય એટલે વાંદરાઓ જ્યાં આવતા હોય ત્યાં આપ જાણી બુછીને પધારી જાય, મોટા મોટા દાંતવાળા વાંદરાઓ કેટલા ત્યાં આવતા હોય, નખ આવતા હોય, એવા પશુ પંખીઓ આવતા હોય, પરંતુ આપ એના મધ્યમાં વયા જાય. શું કામ, કે ઈષ્ટનો જ્યારે દુષ્ટ સાથે સંબંધ થાય ત્યારે શિષ્ટ એના પોષણને ત્યાગી દે છે. હવે વિચારીએ કે ઈષ્ટ એટલે કોણ, તો કે ઈષ્ટ એટલે જે માતાના પ્રિય છે. જો અમારે પ્રિય હો હોય તો ઈષ્ટ હે, માતાના પ્રિય એટલે શ્રી ઠાકોરજી એ એમના ઈષ્ટ છે. અને ઈષ્ટથી તદંતર જે બચ્યા, ઈષ્ટના અતિરિક્ત જે બચ્યા કોણ, તો કે યશોદાજી એ શિષ્ટ છે. તો જ્યારે ઈષ્ટનો એટલે ઠાકોરજીનો દુષ્ટ સંબંધ થાય છે, શું કામ, કે જે શિષ્ટ છે એ શિષ્ટ પોતાના જે લૌકિક કાર્ય છે આસક્તિ છે એ છોડી દે અને ઈષ્ટ તરફ એનું ધ્યાન આવી જાય. તો યશોદાજીની લૌકિક આસક્તિ છોડાવવા માટે, ભક્તોની લૌકિક આસક્તિ છોડાવવા માટે ઠાકોરજી દુષ્ટનો પણ સંગ કરે છે.
એટલા પ્રભુ કૃપાલુ છે. શ્રી આચાર્ય મહાપ્રભુજી આગળ સમજાવે છે કે આ ગોપીજનો આવીને જે શ્રી ઠાકોરજીને ઉલ્હાના આપે છે, એ ઉલ્હાના પણ દોષ દ્રષ્ટિથી નથી આપતી. ધ્યાન આપજો, બહુ સુંદર આપશે આજ્ઞા કરી રહ્યા છે. આ તારો છોકરો આવો અને ફલાણો ઢીકણો દોષ દ્રષ્ટિ નથી. જો દોષ દ્રષ્ટિથી ઉલાના આપતા હોત તો એમને નિરોધ જ સિદ્ધ ન થાય. એ દોષ જુએ છે કે એક કુમાર અવસ્થાના લીધે, કે આ દોષ ગોપીઓની બુદ્ધિ શું છે કે આ દોષ એક કુમાર અવસ્થાનો છે. એટલે જે સુખદેવજી વર્ણન કર્યું છે, કૃષ્ણસ્ય ગોપ્ય રુચિરમ વિક્ષ કૌમારાચ પાલકમ શૃણવંત્યાહા કિલ તન્માંતુરિત પ્રોચુ સમાગતાહ. શ્રી આચાર્યજી કારિકામાં લખે છે કે આ જે સમાગતાહ જે પદ છે એનાથી આપશી આજ્ઞા કરે છે કે કુમાર અવસ્થાને ધ્યાનમાં રાખીને ઉલ્હાના આપે છે. કારણ કે ગોપી શબ્દનો અર્થ થાય છે ગોભી પીબતી ઇતિ ગોપી, અર્થાત ગો એટલે ઇન્દ્રિય, પી એટલે પીવું. જે પોતાની સમસ્ત ઇન્દ્રિયોથી શ્રી કૃષ્ણના રસનું પાન કરે એ ગોપી છે. અને બીજો અર્થ થાય છે ગુપુ રક્ષણ ધાતુ, એટલે ગુપુ રક્ષણ ધાતુથી પણ ગોપીનો અર્થ થાય છે ગોપાયતિ ઇતિ ગોપી. ગોપાયતિ ઇતિ ગોપી અર્થાત જે રક્ષા કરે એ ગોપી. હવે પ્રશ્ન થાય કે કોનાથી રક્ષા કરવાની છે? ઈષ્ટની રક્ષા કરવાની છે કોનાથી? તો કે કંસથી. કંસથી ઠાકોરજી, કંસની દ્રષ્ટિ એના પ્રિયતમ એના ઠાકોર ઉપર ન પડે. કારણ કે જ્યારે પૂતનાને મોકલી હતી બ્રજમાં, હવે પૂતના કેટલા હજારો બાળકોને વિષ પીવડાવીને આવી, પ્રસંગમાં આવે છે, હજારો બાળકોને વિષપાન કરાવ્યું, મૃત્યુ આપી, અને એ ફરતા ફરતા ગોકુલમાં આવી અને ઠાકોરજીનો ઉદ્ધાર કર્યો. તો જ્યારે પૂતનાનો ઉદ્ધાર ભગવાને કર્યો ત્યારે કંસને ખબર પડી ગઈ કે મને મારવા વાળો ગોકુલમાં છે. બાકી જો પહેલાથી જ કંસને ખબર હોય તો પછી ડાયરેક્ટ પૂતનાને ત્યાં મોકલી દીધી હોત ને, આટલા હજારો બાળકોને મારવાની જરૂર ક્યાં હતી? પરંતુ આ બધાને મારતા મારતા ગોકુલમાં ગઈ અને ત્યાં ઉદ્ધાર થયો, એટલે કંસને ખબર પડી ગઈ કે ગોકુલમાં મારો કાલ છે. પરંતુ હજી એની પાસે હજી એ પ્રમાણ નથી કે એ બાળક કોણ છે, એ નંદ યશોદાજીનો બાળક છે કે અન્ય કોઈ છે એ ખબર નથી. અને આ ગોપીઓએ પણ શું કર્યું, એટલા માટે જ કે કંસની દ્રષ્ટિ એ કૃષ્ણ ઉપરથી હટી જાય એટલે આખા નગરમાં ગોકુલમાં બ્રજમાં ઢંઢેરો પીટી દીધો. ક્યાં? એ ચોર 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 ચોર, એ આ માખણ ચોર છે, આ ચોર છે, એક નંબરનો ચોર છે. અને આ ચોર ચોર આ મથુરા સુધી વાત પહોંચી ગઈ. એટલે કંસને એમ થયું કે મને મારવા વાળો કોઈ ચોર તો ન હોઈ શકે, મને મારવા વાળો આ તો બહુ વિદ્વાન હશે, શાસ્ત્રને જાણવા વાળો હશે, બહુ એવો કંઈક પરાક્રમી હશે, કોઈક સાધારણ ચોર ઉચ્ચક તો મને મારી શકે ના, એ ચોર. એટલે આ ગોપીઓએ ઠાકોરજીની રક્ષા કરવા માટે આ ચોર છે, આ ચોર છે, આ તો આવો છે, આ તો તેવો છે, આ તો ફલાણો છે, આ ઢીકણો છે, એટલે કંસની નજર એ કૃષ્ણ ઉપરથી હટી જાય. આ ગોપી જે પ્રભુની જે રક્ષા કરે છે. અને આ ઉલ્હાના માધ્યમથી એક બીજો ભાવ શ્રી આચાર્યજી આપણને બતાવે છે કે ગોપીઓએ પ્રેમ કરવાની રીત આપણને શીખવાડી છે. શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે ગુપ્તો હૈ રસઃ રસત્વમ આભ્યતે પ્રકટસ્ત્વ રસાભાસ એવ, કે આ ઉલ્હાનાના માધ્યમથી ગોપીઓએ પ્રેમ કરવાની રીત આપણને શીખવાડી છે કે પ્રેમ જે રસ છે એ પ્રેમ રસ હંમેશા ઢાકેલું હોવું જોઈએ. કારણ કે રસ જે ઉઘાડું થઈ જાય, પ્રગટ થઈ જાય, તો પછી એ રસ પ્રદૂષિત થઈ જાય છે. જેમ કોઈ રસ હોય, માટલું ભરેલું હોય તો આપણે ઢાંકીને રાખીએ કે નહીં તો એ પ્રદૂષિત થઈ જાય. એવી રીતે જે આ ગોપીઓના અંદર રહેલો જે ભાવ પ્રેમ છે એ ગોપીઓ આ ઉલ્હાનાના માધ્યમથી પોતાના પ્રેમ રસને છુપાવીને રાખે છે. બાકી તો ગોપીઓ જે માખણ કાઢે છે એનો હેતુ કૃષ્ણ જ છે અને ઠાકોરજી જ એના માટે, ઠાકોરજી જ એના ભોગતા છે. અને એ ગોપીઓ ઠાકોરજીને નિમંત્રણ પણ આપે છે, પણ એ નિમંત્રણ કઈ રીતે? ગુપ્ત પ્રકારથી. સુંદર આ દહીં માખણ તૈયાર કરે ને પછી આ શું કરે, ગાય વાછડા, એ વાછડાના કાનમાં જઈને કે
अरे तू जाके मेरे प्राण प्रियतम कृष्ण को जाके विनती करके आइयो कि उनकी सामग्री तैयार है, आप आरोग्य के लिए पधारे। अने हवे ओलू वाछड़ू जाए सीधा नंदालय में घंटड़ी वगाड़े, अने जहाँ घंटड़ी वागी ठाकुर जी समझी जाए शो के भोग तैयार थई गयो छे। अने पछी मैया ने कहे, मैया ये देखो कोई को बछड़ा छूट के आ गयो, मैं आपको घर पे पहुंचा के आऊं। और फिर ठाकुर जी सीधे वो बछड़ा के पीछे पीछे जाए और जाको वो घर को बछड़ा तो वहां पहुंचे और वहां ने जो सिद्ध की सामग्री ठाकुर जी वो आरोग्य भुगता तो आप ही है। आ संकेत छे, एटले आजे पण पुष्टि परंपरा मां ठाकुर जी ने भोग आवे ने एनी पेला घंटा ना तो घंटा वगाड़वामां आवे छे, एनी पाछळनो आ रहस्य छे, आ संकेत छे। ब्रजमां संकेत घणा थाय, गोपीजनो जे ठाकुर जी ने मालाजी धरावे एमां पण संकेत छे, आ जे मालाजी धरावे ने एमां संकेत, आखुं नेविगेशन छे, आमां विज्ञान छे। ठाकुरजी ने माला धरावी ने पछी माला धरावी एमां शुं होय, वच्चे थाक होय ने, ई थाक एटले मळवानो पॉइंट, मीटिंग पॉइंट एने कहेवाय, त्यां मळवानो। अने धरावियो पछी स्टार्ट थाय कि भई प्रभु आप ब्रज में पधारो, मैं आपकी बाट देखूंगी, पहले तो सुंदर सफेद पुष्पन की कुंज आएगी, मैं वहां पे आपको नहीं मिलूंगी, वहां से आप आगे बढ़ोगे सुंदर लाल पुष्पन की कुंज आएगी, वहां भी मैं नहीं हूं, वहां से आगे मैं आपकी बाट देखूंगी, सुंदर पीले पुष्प की कुंज आएगी, वहां से आगे बढ़ते भय आज माला में आज बधा हो ए भाव एनी अंदर रहेलो छे। अने पछी जे थाक आवी गयो ए मीटिंग पॉइंट, डेस्टिनेशन, गंतव्य स्थान। એટલે કે માલાજી ધરાવ તો સીધી ધરાવ, આમ થાક ગમે તે ધરાવી દે, ઊંચું પેચું નહીં, એસે નહીં, થાક વચ્ચે આવવો જોઈએ, નહીં તો ખોટી જગ્યાએ પહોંચી જવાય, નેવિગેશનમાં ક્યાંક નંબર ફરી જાય તો કહાં સે કહાં આમ પહોંચ જાય। તો પૂરા સંકેત હે યે સબ, બ્રજમાં સંકેતવન છે, સંકેત વિહારીજી, સંકેત લીલા, એ પ્રેમ કે સંકેત હે। તો એ ગોપીઓનું માખણ છે ઠાકોરજી માટે, અને આપ આ માધ્યમથી એના ઘરમાં પધારે છે, પરંતુ એના મનોરથ પૂરા કરીને ને પછી આ ગોપીજનો ક્યાંક એનો જે કૃષ્ણ પ્રેમ છે એ કૃષ્ણ પ્રેમ પર કોઈની નજર ન લાગી જાય, એટલા માટે ઉપરથી ખોટે ખોટા ક્રોધના નાટક કરે છે, એ પ્રેમને ઉપરથી કપટનું રૂપ દેખાડીને કપટનો ક્રોધ કરે છે, અને ઉલાના આપવા માટે શ્રી યશોદાજી પાસે આવે છે કે એના જે અંદરમાં જે પ્રેમ છે એ પ્રેમને કોઈની નજર ન લાગી જાય। એટલે કહ્યું ને કે પ્રીત હિયે મે રાખીએ પ્રગટ કીએ રસ જાય, તો યાલીએ યે યે ગુપ્ત હોય રસ હો। આપણો જે ભાવ જે ઠાકોરજી આપણને કંઈક જે સાનુભાવતા જતાવે છે એ ક્યારે કોઈના આગળ પ્રગટ ન કરવું। હા, આપણા આચાર્ય આપણા ગુરુ આગળ કંઈક એવી ભાવ લીલા છે ન સમજમાં આવે એમને વિનંતી કરીએ, યા બહુ આપણા સત્સંગી પરિકર વૈષ્ણવ હોય પરંતુ પાંચ જણા બેઠા હોય ત્યાં આપણે કોઈ પણ પ્રકારનો આપણો સાનુભાવ જે ઠાકોરજી જે આપણને કૃપા કરીને અનુભવ જતાવે એ પ્રગટ ન કરવો જોઈએ। એ ભાવ એ આ લીલા ઉપરથી શ્રી આચાર્ય ચરણ આપણને સમજાવી રહ્યા છે। માખણ ચોરીના રહેલા અનેક સુંદર ભાવ, માખણ એટલે શું, તો કે મન, ભગવાન મનના ચોર છે, ઘણા બધા પહેલું છે માખણ ચોરી લીલા, ઠાકોરજીની લીલાના રહસ્ય। માખણ એટલે ભક્તોનો મન, પ્રભુને પ્રભુ ભક્તોના મનના ચોર છે, મનને ચોર। હવે વિચાર કરીએ આપણા મનરૂપી માખણની ચોરી થઈ એ આપણને ક્યારે ખબર પડે, ધ્યાન આપો, જેમ આપણે પૂર્વમાં ચર્ચા કરી કે ઠાકોરજી ઘૂંટમન ચાલવા લાગી ગયા એ કેવી રીતે ખબર પડી આપણે જાણી લીધું। હવે ઠાકોરજીએ આ ખાલી એ સમયની લીલા નથી, આજની પણ આ લીલા છે, આપણા મનરૂપી માખણની ચોરી ઠાકોરજીએ કરી એ આપણને ખબર કઈ રીતે પડે, જો આ યોજનાકાર શ્રી લાલુ ભટ્ટજી સમજાવે છે કે તમારા મનનું માખણ પ્રભુએ ચોરાવ્યું એ ક્યારે ખબર પડે, કે જ્યારે તમે શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે, ગુરુ આજ્ઞા પ્રમાણે જ્યારે તમે ઘરમાં ઠાકોરજી પધરાવીને સેવા કરો છો, તનુ વિતજાથી સેવા કરો છો, ભગવદ સુખનો વિચાર કરીને જ્યારે સેવા કરો છો, ત્યારે એ સેવા કરતા જે જીવ છે ઘણી વખત એવું થાય છે
કે લૌકિક જે વ્યવહાર છે વ્યવહારમાં પહોંચી નથી શકતો, કારણ કે એ વિચારે કે હું અહીંયા જઉં તો મારા ઠાકોરજીનું શું થશે, એની સેવા કોણ પહોંચશે, ત્યાં જઈશ તો ત્યાં મારે વ્યવસ્થા સચવાશે નહીં. હવે આપણા મનમાં ઘણા બધા હિસ્સા રહેલા છે ને, મનમાં ઘણા બધા ભાવ, એક આપણા મનનો જે હિસ્સો છે એક આપણા પરિવાર માટે છે, એક આપણા મનનો હિસ્સો છે આપણા કુટુંબ માટે છે, એક આપણા મનનો હિસ્સો છે આપણા ધર્મ માટે છે, આપણી સેવા, ઘણા બધા મનના હિસ્સાઓ છે. હવે એ બધા હિસ્સાને ઠાકોરજી ચુરાવી લે અને આ સેવા કરતાના મનમાં એ ભાવ જાગૃત થાય કે હું ત્યાં જઉં લેકિન ત્યાં મારા ઠાકોરજીની સેવા નહીં પહોંચી શકાય, તો ઘણી વખત એ સેવા કરતા જે જીવ છે એ લૌકિક વ્યવહાર એનો ઓછો થઈ જાય, અને જ્યારે લૌકિક વ્યવહાર ઓછો થઈ જાય તો ઓલા કુટુંબીજનો તો થોડા તો ઉલ્હાના આપે ને આપણને, તમે તો બહુ ભગવદીય થઈ ગયા હો, અમારા ઘરનું લેતા નથી, અમારા ઘરે પાણી નથી પીતા, અમારા ઘરનું ભોજન નથી કરતા, પછી ઓલા મીઠા મીઠા થોડાક આપણને, એને ઉલ્હાના જ કહેવાય ને. જ્યારે આપણને સંસારમાંથી આવા ઉલાના મળવાનું સ્ટાર્ટ થઈ જાય તો સમજી લેજો ઠાકોરજીએ તમારા મનરૂપી માખણની ચોરી કરી લીધી છે. યે ઉસકા રહસ્ય હૈ. જ્યારે આવા ઉલાના મળવાનું સ્ટાર્ટ થઈ જાય, તમે તો બહુ ભગવદીય, તમે ક્યાં અમારા ઘરે આવવાના બેસવાના, યે ઉલાના હૈ. ભલે એને જે તોણા મારવા હોય મારી લે, જે કેવું હોય કે, મારે મારા સ્વધર્મને છોડવો નથી. જેમ યશોદાજીએ, યશોદાજીને ઘણા બધા ઉલાના આપ્યા ગોપીજનોએ, યશોદાજીએ શું કીધું, જાકો જો બિગાર કિયો મોસો સો માંગ લ્યો ગારી મત દીજો હું ગરીબન કો જાયો હે. યશોદાજી કહે રહે તેરી મટકી ફોડી યે લે મટકી, તારું માખણ લીધું આ લે લઈને આવું, તારે જેટલું જોતું હોય જોઈ લઈ લે, જાકો જો બિગાડ કિયો મોસો સો માંગ મારાથી માંગી લે ગારી મત દીજો, મારા છોરા માટે કઈ બોલતી નહીં તું, એના માટે એક શબ્દ હું નહીં સાંભળું, એ ભાવ. એટલે ઓલાને જે કેવું ઈ કે, શું ફરક પડે છે, શું તમે જઈ આવશો એ વ્યવહાર સાધી લેશો તો એનાથી શું થશે. સુખ કે સબ સાથી દુખ મે ના કોઈ, સાંભળ્યું છે ને ગીત, એ સચ્ચાઈ હૈ. ધનાની ભૂમૌ પશવશ્ચ ગુષ્ઠે ભાર્યા ગ્રહદ્વારી જનસ્મશાને દેહશ્ચિતાયામ પરલોકે માર્ગે ધર્માનુગો ગચ્છતિ જીવ એક. જીવનમાં ઓર બીજું કોઈ સાથ નથી આપતું, ધન ભૂમિ પર રહી જાય છે જ્યારે પરલોકના માર્ગમાં જીવ ગતિ કરે ત્યારે. પશવશ્ચ પશુ આદિ એના સ્થાનમાં રહી જાય છે, પત્ની ઘરના દરવાજા સુધી સાથ આપે છે, જનસ્મશાને જન સંબંધી લોક સ્મશાન સુધી સાથ આપે છે, દેહશ્ચિતાયામ દેહ ચિતા સુધી સાથ આપે છે, પરંતુ અંતે તો ગત્વા કેવલ ધર્માનુગો ગચ્છતિ જીવ એક. યે લોક પર લોક કે બંધુ, હે પ્રભુ આપ તો કેવલ યે લોક કે નહીં, ઠાકુરજી સાથેનો આપણો સંબંધ એ જ નિત્ય સંબંધ છે, બાકી જેટલા પણ સંબંધો છે એ નિત્ય નથી, કેવલ આ શરીર છે ત્યાં સુધી છે, બરોબર, શરીર છે ત્યાં સુધી સંબંધ છે, અને જ્યાં શરીર છૂટ્યું પછી 15 દિવસ ક્યાંક સૂતક પાળશે, શોક કરશે, અને હવે તો વર્ષી પણ મહિનાની અંદર પતી જાય છે, એક વર્ષ પણ નથી પાડતા ભાઈ, શોક પાડે છે, અરે હવે તો અમારે લગ્ન આવ્યા છોકરાના, વર્ષી પતાવી દો, હકીકત છે કે નહીં, આ વિચાર તો કરો, એ ગયા પછી એક વર્ષ પણ એનો કોઈ શોક પાડવાનો સમય નથી કોઈની પાસે, મહિનો થયો ને હજી તો 15-20 દિવસમાં ચાલો પતાવી દો બધું કામ, એ તો ગયા. લેકિન ઠાકુરજી કે સાથ કા હમારા જો સંબંધ હૈ, યહ લોક પર લોક કે બંધુ, આપણે કોઈ પણ યોનિમાં કેમ ન હોઈએ તો એની સાથેનો જ આપણો એક સંબંધ નિત્ય સંબંધ છે, વો એક નિત્ય હૈ. લેકિન સાધારણ જીવ ત્યાં નહીં જઈશું તો એને ખોટું લાગી જશે, આને ખોટું લાગશે, આ તો સાચવવું જ પડશે વ્યવહાર, અને એમાં પછી ભગવદ સન્મુખતા, ગુરુ સન્મુખતા, સેવા, સત્સંગ બધું છૂટી જતું હોય છે. પછી સેવા કરવામાં પણ પછી કે અમારે બધી જગ્યાએ જવું હોય તો કેમ પછી સેવા કરીએ, ઠાકોરજીને ક્યાં પધરાવીએ, અરે
કેવા કેવા શબ્દો એના મોઢામાંથી નીકળે છે, પરંતુ જ્યારે આ મન રૂપી માખણ ત્યારે ઠાકોરજીએ ચોરી કરેલું, જે બધા હિસ્સાઓ જે વેચાયેલા હતા એ હિસ્સાને ઠાકોરજી ચુરાવી લે છે. યે હે માખણ ચોરી, ક્યાં ઠાકોરજી સેવા કરતા જીવ એનું માખણ ચોર, પ્રભુ એના મનને ચોરી કરી લે. એ ગોપી દધી મંથન કરી રહી હતી ને ત્યાં ઠાકોરજીએ જોયું, માખણ જોઈને આપ લાલાયિત થયા, પાસે પધાર્યા કે મોકો માખણ દેગી, તો કે માખણ તો દઉં લેકિન યશોદા કે આગે તો તું બહોત નાચે, મેરે આગે થોડો નાચ કે બતા, ઠુમક ઠુમક તો તુકું માખણ દઉં. તો ઠાકોરજી વાકે આગે ઠુમક ઠુમક નાચવે લગ જાય હે. તાહી અહીર કી છોહરિયા છછિયાબર છાછ પે નાચ નચાવે, શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હુ જાહી નિરંતર પાવે, જાહી અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ બતાવે, નારદ સે શુક વ્યાસ રટે પછી હારે તો પાર ન પાવે, તાહી અહીર કી છોહરિયા છછિયા પર છાચ પે નાચ નચાવે. શેષ મહેશ દિનેશ ગુણેશ સુરે અન્ય આ બધા દેવી દેવતાઓ જેનું ધ્યાન ધરી રહ્યા છે, જેની અધરામૃતની પ્રાપ્તિ કરવા માટે બ્રહ્માજી પણ માછલીનું રૂપ ધારણ કરે છે. નારદ સે શુક વ્યાસ રહે પછી હારે તું ઠાકોરજીની લીલાનો પાર, વેદ પણ ન ઇતિ નેતિ નેતિ જ્યાં કહી દે છે એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, તાહી અહેર કી છોરિયા છછિયા પર છાછ, તો કે નાચુંગી નાચુંગો તો દેગી, તો કે હા દું. ફિર ઠાકોરજી વાકે આગે નાચવે લગ જાય, નાચે તો કે અબ દે, તો કે મેં અપને હાથ સે તુકું ખવાઉં, તો કે ઠીક હે ખવા. અને હવે પોતાના હાથથી ઠાકોરજીના મુખારવિંદમાં થોડું થોડું માખણ પધરાવે આરોગ્યું આરોગાવ્યું, અને પછી અહીંયા કપોલ ઉપર લગાવ્યું, અહીંયા લગાડ્યું અહીંયા લગાડ્યું અહીંયા. અરે મેરો મોઢો તો યા, તું કાં કાં જા રહી હે, તું યા મોઢે મેં ડાલ, તો કે નહીં, એ તેરો મોઢો જો માખણ વાલો હે ને, અબ તેરી મૈયા કે પાસ હી લઈ જાઉં, તેરી મૈયા કો હમ જાકે રોજ ચુગલી કરે તેરી, પણ વો કભી માને નહીં હે, કભી અમારો પક્ષ નહીં લે, આજ તેરો માખણ ચોરી વાલો જો મોઢો હે, આજે માખણ મોઢા ઉપર માખણ લાગ્યું છે, એ મોઢું દેખાડું એટલે ખબર પડે કે આ તારો કેવો છે. અરે તું તો બડી ચાલાક નીકળી, તો કે નહીં હા ભો તમને ગારી સુનલી, અબ તેરી બાત હે, અબ તો તુકું દોરી છે મેં બાંધુંગી, રસી ને બધું તૈયાર. અને હવે રેશમની એ દોરી, અને એ દોરી હાથ પકડે, અને હવે હાથ બાંધ્યા, એક લપેટી બે લપેટી, એવા સુંદર કોમલ કોમલ ઠાકોરજીના હસ્ત, એવું સુંદર મલકતું આપનું મુખારવિંદ, એવા સુંદર નેત્ર કુંડલ, એવું મધુરાકૃત આપનું નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ. જો શ્રી મહાપ્રભુજી મધુરાષ્ટકને આજ્ઞા કરી રહે, મધુરાધિપતે રખિલમ મધુરમ, ઓલી બાંધવા જાય ને દોરી છૂટી જાય, બાંધવા જાય ને દોરી છૂટી જાય, બાંધી ન શકે એવી સ્વરૂપમાં લોભાઈ ગઈ. પ્રભુ હસવે લગ ગયે, તો કો તો બાંધનો બી નહીં આવે, કે કા કરું, લે મેં તો કું શીખાઉં, મૂકો અચ્છો બાંધનો આવે, ચાલ યો હાથ રખ, હવે ઓલીને હાથ આગળ રખાવ્યા, અને પછી આમ દોરી લીધી એક બે, ને આમ એવી ગાંઠ બાંધી, મંદ મંદ મુસ્કુરાતા ગાંઠ બાંધી, કે શીખ ગઈ, તો કે હા શીખ ગઈ, ઠીક હે ચલો રામ રામ. અરે રામ રામ કા, એ ખોલ તો સહી. અરે ગોપી મેં તો બાંધનો જાણું, ખોલનો નહીં જાણું, મેરો કામ હે બાંધનો, અપને પ્રેમ મેં તો બાંધું, અબ ખોલનો નહીં જાણું. હવે ઠાકોરજીને એ બાંધીને ઓલી તો પ્રભુ તો પધારી ગયા, અને ઓલી બંધાયેલી, એટલામાં એની સાસ આવી એની સહેલીઓને બધાને લઈને, કે આજે તો મારી વહુ બહુ હોશિયાર છે, ઓલાને બાંધી જ લીધો હશે, બાંધી જ લીધું હશે. અને આવીને જોયું તો ઓલી પોતે બંધાયેલી, આ શું કર્યું, તે તો મારી નાક કપાવી દીધી. અરે શું કરું મૈયા, ઓલો મંદ મંદ હાસ્ય કરીને મધુર હસીને મારું મન હરી લીધું, મંદ મંદ હાસ્યમાં મને લૂંટીને વયો ગયો. આપણા ભાવથી આપણા વૈષ્ણવ બહુ સરસ ગાતા હોય છે, મધુર હસીને મારું મન હરી લીધું,
मधुरु हसीने मार मन हरि लीधु भूली थईने भर माणी हे भूली थईने भर माणी प्रीतम जीनी प्रीतमा बंधाणी भारत
સાત દિવસ મને જય હો રટણ શ્રીનાથજી નો સાત દિવસ મને રટણ શ્રીનાથજી નો સાત દિવસ મને રટણ શ્રીનાથજી નો સાત મધુરો હસીને મારો મન હરી લી મધુરો હસીને મારો મન હરી લી હે ભૂલી થઈને ભરમાણી હે ભૂલી થઈને ભરમાણી બેની હું તો પ્રીતમજીની પ્રીત માં બંધા શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બડી સુંદર એ ઠાકોરજી કી રૂપ લીલા, અને એ લીલા પાછળના સુંદર રહસ્ય જે શ્રી આચાર્યજીની કૃપાથી આપણે જાણી શકીએ. રૂપલીલા પછી આગળ હવે જ્ઞાનલીલાનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્ઞાનલીલા શ્રી સુખદેવજી કહે છે, એકદા ક્રીડમાનાસ્તે રામાદ્યા ગોપદારકાહ
कृष्णो मृदं भक्षितवान् इति मात्रे न्यवेदयन्। एकदा क्रीडमानास्ते अहीं मूल श्लोक में एकदा शब्द नो प्रयोग करवामां आव्यो छे के एक दिवस नी वात छे। आचार्यजी आज्ञा करे छे के एक दिवस एटले के क्यारे, तो के यदा भगवत प्रवण नेव चित्तम स्थितम, जारे यशोदाजी नु चित्त भगवान में एकतान थई गयु अने गोप बालको ने पण आपस में समान भाव जागृत थई गयो, એટલે નાના મોટાનો ખ્યાલ ન રહ્યો ગ્વાલ બાલોને, એમના અંદર પણ એ જ ભાવ આવી ગયો કે જેવા અમે છીએ એવા જ કૃષ્ણ છે। ત્યારે ભગવાને ગ્વાલ બાલોની સામે ચૂપચાપ બ્રહ્માંડ ઘાટ પર બધાની સામે જોત જોતામાં જ માટી આરોગી, અને જ્યાં માટી આપે આરોગી મુખારવિંદમાં પધરાવી આ ગ્વાલ બાલોની અંદર દોષ ભાવ જાગૃત થયો, અને કેવલ ગ્વાલ બાલ જ નહીં અપિતુ બલરામજીને પણ, બલરામજી પણ જઈને યશોદાજીને જઈને શ્રી ઠાકોરજીની ચુગલી કરી। અહીંયા પ્રશ્ન થાય કે બલરામજી તો બધું જાણે છે, તો પછી એમણે શું કામ ચુગલી કરી હશે, એનું શું કારણ? બલરામજી જઈને કહે છે કે યદા યત્ર હરિસ્વામી નાવિષ્ટ સૌન્યથા વદે, શું કામ બલરામજી જઈને યશોદાજીને જઈને કહે છે? તો શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે નાવિષ્ટ સૌન્યથા ભવેત, કે આ સમયમાં બલરામજીમાં ભગવદ સ્વરૂપનો આવેશ નથી। અને બલરામજી પણ જે યશોદાજીને જે કહી રહ્યા છે એ દોષ ભાવથી નહીં અપિતુ સ્નેહના કારણ થઈને આપ કહી રહ્યા છે। જ્યારે યશોદાજીને ખબર પડી ત્યારે યશોદાજી બ્રહ્માંડ ઘાટ પર પહોંચ્યા અને કહેવા લાગી, કસ્માન મૃદમ અદાન તાનમન, અરે ઓ અસંયમી અંતઃકરણ વાલે। યશોદાજી ઠાકોરજીને કહે છે, રમંત યોગિનઃ ઇતિ રામ, જો અંતરરમણ કરતે હૈ ભગવાન યોગીઓ કે, જેના સ્વરૂપનું ધ્યાન જેના નામનું ધ્યાન કરીને યોગીજનોનું મન ઇન્દ્રિય સિદ્ધ થાય છે, સંયમમાં આવે છે, એના માટે યશોદાજી કહે છે, કસ્માન મૃદમ અદંતાનમ, અરે ઓ અસંયમી અંતકરણ વાળા, કેમ તે માટી ખાઈ, ક્યો તેને મૃતિકા ભક્ષણ કરી? આજ સુધી તો તારી ગોપીઓ આવીને ચુગલી કરતા હતા, પણ હવે તો તારા સખા પણ આવીને મને તારી ચુગલી કરવા લાગી ગયા છે, તારો ભાઈ પણ આવીને મને ચુગલી કરે છે। વદંતી તાવકાય હસ્તે, જ્યાં યશોદાજીએ પૂછ્યું ત્યાં ભગવાન કહે છે, અરે મૈયા નાહમ ભક્ષિતવાન અંબ સર્વે મિથ્યાભિસંશિનઃ યદી સત્ય ગ્રસ્તરહી સમક્ષમ પશ્ચમે મુખમ નાહમ ભક્ષિતવાન અંબ, હે અંબ, હે માં, મેને માટી નહીં ખાઈ, સર્વે મિથ્યાભિસંશિનઃ, બધા ખોટું બોલે છે, અને જો તને વિશ્વાસ નથી પશ્ચિમે મુખમ, મારા મોઢામાં જોઈ લે, જો હું ખોટું બોલતો હોઉં તો તું મારું મોઢું ઉગાડીને જોઈ લે। શ્રી મહાપ્રભુજી અહીંયા જે આપશી આજ્ઞા કરે છે, શ્રી ઠાકોરજી જે કહ્યું કે મેં માટી નથી ખાધી, એના બે પ્રકારથી શ્રી મહાપ્રભુજી ભાવ સમજાવે છે, ધ્યાન આપજો થોડુંક, કે જે શ્રી આચાર્યજી ઠાકોરજીના જે વચન છે કે નાહમ ભક્ષિતવાન, એને બે પ્રકારથી શ્રી મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે છે। એક જ્ઞાન માર્ગની દ્રષ્ટિથી, જ્ઞાન માર્ગમાં શ્રુતિઓ કહે છે, અનશન્યો વિચાકશિતિ, બ્રહ્મ પોતે ખાતા નથી અપિતુ ખાવાવાળાને કેવલ જોવે છે, આ શ્રુતિઓ કહે છે કે બ્રહ્મ ભોજન નથી કરતા, એ તો અભક્તા છે। એટલા માટે શ્રી ઠાકોરજીએ કહ્યું કે નાહમ ભક્ષિતવાન, કારણ કે જેવી રીતે જીવ રૂપ ખાય છે ઈશ્વર રૂપ એને ખાલી જુએ છે, ખાલી સાક્ષી ભાવથી ભગવાન એને જુએ છે, કારણ કે વાસ્તવિક રૂપમાં જે આ પ્રભુએ માટી આરોગી આપ પોતે નથી અપિતુ અંતઃસ્થિત જે એમના અંદર જે બાળકો છે એના માટે આપ આરોગી રહ્યા છે, એટલા માટે આપ ભોગતા હોવા છતાં પણ અભોગતા છે, આ જ્ઞાન માર્ગની દ્રષ્ટિથી બતાવ્યું। શ્રી ઠાકોરજી શું કામ માટી આરોગી, કે જે એમના અંદર અંતઃસ્થિત જે બાળકો છે, હવે પ્રશ્ન થાય કે ઠાકોરજીના અંદર અંતઃસ્થિત બાળકો કયા? તો શ્રી આચાર્યજી સુબોધનીમાં સમજાવ્યું કે જે પૂતના
હજારો 16,000 બાળકોને વિષ પીવડાવીને જ્યારે આવી હતી અને એના જે પ્રાણ છે એ બાળકોના પ્રાણ પૂતનાના જઠરમાં હતા અને જ્યારે ભગવાને દુગ્ધપાન કર્યું તો એ બાળકોનો અંશ જે પૂતનામાં હતા દુગ્ધપાન સાથે ભગવાને એ અંશને પોતાના જઠરમાં સ્થાન આપ્યું. હવે પ્રભુને વિચાર આવ્યો કે હવે આ બાળકોનો ઉદ્ધાર કઈ રીતે કરવો, તો આપે એ મનોભાવ સાથે કે આ બ્રજની આ રજ જે છે એ રજ સર્વોત્તમ છે અને એ રજનો સ્પર્શ આ ભક્તોને બાળકોને થશે તો એ મુક્ત થઈ જશે, એમનો ઉદ્ધાર થશે. એટલે આપે આરોગી છે પરંતુ પોતાના માટે નહીં, એમના અંધસ્થિત જે બાળકો છે એના માટે. એટલે ભોગતા હોવા છતાં પણ અભોગતા. અને શ્રુતિઓ પણ કહે છે કે ભગવાન તો કેવલ સાક્ષી રૂપ છે, જીવ જે કરે છે સાક્ષી ભાવથી એના નિહારે છે, એને જોઈ રહ્યા છે. ઈશ્વર કંઈ કરતો નથી, એ તો સાક્ષી રૂપે બધું જોઈ રહ્યો છે. તો જ્ઞાન ભાવથી ભગવાને જે આ કહ્યું કે નાહમ ભક્ષિતવાન, એટલે જ્ઞાનની દ્રષ્ટિથી શ્રી આચાર્યજી આ વાતને સિદ્ધ કરી. કારણ કે શ્રી ઠાકોરજીની લીલા એને પ્રમાણિત. હવે સત્ય સત્ય બોલવું એ ધર્મ છે. હવે અહીંયા જોવા જઈએ ભગવાને કીધું નાહમ ભક્ષિતવાન, જોવા જાઓ તો માટી તો આપે આરોગી હતી, તો શું ભગવાન ખોટું બોલે છે? ના, ભગવાન ખોટું ન બોલે. દેવતાઓ જ્યારે ભગવાનની સ્તુતિ કરવા આવ્યા તો કહ્યું સત્ય પ્રથમ સત્ય પરમ સત્યમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના, આ તો સત્ય સ્વરૂપ છો. તો ભગવાનના આ વચન એ સિદ્ધ શ્રી આચાર્યજીએ શાસ્ત્રો કૃત્ય કર્યા છે સુબોધિને. ભગવાન જૂઠ નથી બોલતા. અને એમ પણ જોવા જાઓ તો ચોરી કોને કહેવાય? ભગવાને આ માખણ ચોરી કરી ત્યારે પણ કર્યું કે મેં ચોરી ન કરું, આ માટી ખાધી ત્યારે પણ ના પાડી દીધી. સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, બધું ભગવાન ભગવાનનું જ તો છે. કોઈની વસ્તુ લઈ લઈએ એને ચોરી કહેવાય, એટલે ચોરી કરવા છતાં પણ એ ચોરી નથી, કારણ કે બધું પ્રભુનું છે. અને રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ, આ પત્ર પુષ્પ ભગવાન કણ કણમાં આ પૃથ્વીમાં આ જગતમાં સમાવિત છે, બધું ભગવદ્મય છે. સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, આ તો એક આપની લીલાનો અંગરૂપ છે. એટલે શ્રી ઠાકોરજી કહે છે કે નાહમ ભક્ષિતવાન, એ વાતને આપશે એ સિદ્ધ કરી. અને પુષ્ટિ માર્ગીય રીતથી શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે કે સાધારણ જીવ પોતાની ક્ષુધા મટાવવા માટે ભોજન કરતો હોય છે, પરંતુ ભક્ત તો ભગવાન તો ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે, એટલે કે હું આરોગું તો એના પાછળ અદ્રામૃત ઉચ્ચિષ્ટ મારા ભક્તને પ્રાપ્ત થાય, એટલે એ ભક્તના મનોરથ સિદ્ધ કરવા માટે આપ આરોગે છે. એટલે ભોગતા હોવા છતાં પણ આપ અભોગતા છે. હું નહીં લઉં તો પછી મારો ભક્ત કઈ રીતે લેશે અધરામૃત વગર? તો એ મારા ભક્તને અધરામૃતની પ્રાપ્તિ થાય એટલે તો ક્યારેક છિલકા આરોગે, તો ક્યારેક તાંબુલ આરોગે, તો ક્યારેક જૂઠે ફલ શબરી કે ખાય બહુવિધ પ્રેમ લગાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ. તો ભક્તના મનોરથ પૂરા કરવા માટે આપ આરોગે છે, એટલા માટે પણ આપ ભોગતા હોવા છતાં અભોગતા છે. એટલે આપશીએ કહ્યું કે નાહમ ભક્ષિતવાન. હવે આ લીલાનો એક બહુ વિશિષ્ટ ભાવ શ્રી આચાર્યજી એનું પ્રયોજન બતાવી રહ્યા છે. ધ્યાન આપજો કે આ લીલા દ્વારા શ્રી યશોદાજીના મનોરથ ઠાકોરજીને પૂરા કરવા છે. કયા મનોરથ શ્રી ઠાકોરજીને પૂરા કરવા છે? તો એકવાર યશોદાજીના મનમાં વિચાર આવ્યો કે હું મારા લાલાને જેટલો પ્રેમ કરું છું, સ્નેહ કરું છું, શું એ પણ મને એટલો સ્નેહ કરે છે? એ પણ મને એટલો પ્રેમ કરે છે? મનમાં પ્રશ્ન થયો, ખબર કઈ રીતે પડે, આ સિદ્ધ કઈ રીતે થાય, પ્રમાણિત કઈ રીતે કરવું કે જેટલો હું કરું છું એટલો પણ ઈ પણ મને કરે છે? તો યશોદાજી મનમાં ચિંતન કર્યું અને પોતાના હિસાબથી જે નક્કી કર્યું કે જો એ પણ વાસ્તવમાં એટલો જ મારાથી પ્રેમ કરતો હશે તો ઈ મારા પ્રેમના બંધનને સ્વીકાર કરશે. યશોદાજીના અંદર ઠાકોરજીને બાંધવાની ઈચ્છા થઈ, પ્રભુને બાંધવાની ઈચ્છા થઈ કે જો એને એટલો પ્રેમ હશે તો એ મારા પ્રેમના બંધનને સ્વીકાર કરશે. એટલા માટે એના યશોદાજીના મનોરથ પૂર્ણ કરવા માટે ઠાકોરજી આ લીલા કરી છે. કારણ કે ઠાકોરજીને પણ યશોદાજીથી બંધાવવું છે, પણ બંધન થવા માટે બે સમસ્યાઓ છે. એક તો શ્રી આચાર્યજી સમજાવે છે કે બંધન એ રજોગુણથી થાય છે અને ભગવાન તો નિર્ગુણ સ્વરૂપ છે. તો યશોદાજીનું બંધન સ્વીકાર કરવા માટે સૌથી પહેલા તો ઠાકોરજીને રજોગુણ સ્વીકાર કરવું પડશે.
એટલા માટે શ્રી ઠાકોરજીએ બ્રજની રજને જ રજોગુણ માનીને પોતાના મોઢામાં પધરાવી, અર્થાત આપે પોતે એ બ્રજ રજને રજોગુણ, એ બ્રજરજમાં રજોગુણની પ્રતિષ્ઠા કરી કે જેનાથી યશોદાજીને જે ભાવ છે, મનોરથ છે, પ્રેમના બંધનમાં બાંધવું, તો એ બંધનમાં આપ બંધાઈ શકે, તો એ રજોગુણ સ્વીકાર કરવા માટે શ્રી ઠાકોરજીએ બ્રજની રજને મોઢામાં પધરાવ્યું છે. અને બીજી વસ્તુ એ છે બંધનમાં બંધાવવા માટે કે પુષ્ટિ માર્ગની એ રીત છે કે જ્યાર સુધી જીવ ભગવાનની શરણાગતિ નથી લેતો ત્યાર સુધી ભગવાન એના પ્રેમના બંધનને સ્વીકાર નથી કરતા. તમે જુઓ, જેમ રસખાનજી કોઈ સંપ્રદાયથી શરણાગત નતા, પણ ઠાકોરજીમાં એમાં પ્રેમ હતો, એ પ્રેમના લીધે શ્રીનાથજી એના ઉપર કૃપા કરતા, એની સાથે ખેલતા. પરંતુ જ્યારે રસખાનજી શ્રીનાથજીને પકડવા માટે ગયા તો ત્યાંથી શ્રીનાથજી ભાગી ગયા, શ્રીનાથજી એમના હાથમાં ન આવ્યા. તો અહીંયા ધ્યાન આપવાની વાત એ છે કે જેમ પ્રેમ કરવામાં જીવ સ્વતંત્ર છે, કોઈ એમ વિચાર આવે કે ભાઈ આ બ્રહ્મ સંબંધ લેવું શું કામ આવશ્યક છે, આ શરણાગતિ શું કામ આવશ્યક છે, આ જો એનો ભાવ અહીંયા બતાવ્યો છે. અંશ અને અંશીનો સંબંધ તો છે જ, ભગવાન તો એ બધાના છે, તો પછી આ પાછું બ્રહ્મ સંબંધ શું કામ? શું તમે એના અંશ છો, તમે ભક્તિ કરશો, તમે એને પ્રેમ કરશો, તો તમારા પ્રેમને એ શું ઈશ્વર સ્વીકાર નહીં કરે જ્યાર સુધી બ્રહ્મ સંબંધને લીધું હોય ત્યાર સુધી? એવું હોય? હા, તમારી વાત સાચી છે કે તમારા પ્રેમને ભલે તમે બ્રહ્મ સંબંધ ન લીધું હોય તોય તમારી પ્રેમ ભક્તિ ઠાકોરજી સ્વીકાર કરશે. પરંતુ યાદ રહે કે જેમ એ ભગવાન પ્રેમ કરવામાં સ્વતંત્ર છે, એમ ભાગી જવામાં પણ સ્વતંત્ર છે, ભાગી જવામાં પણ સ્વતંત્ર છે. જેમ રસખાનજી ભલે સંપ્રદાયથી દીક્ષિત નતા થયા, ઠાકોરજીનો પ્રેમ સ્વીકાર કર્યો, પરંતુ પકડવા ગયા તો ત્યાં ઠાકોરજી ભાગી ગયા. પરંતુ જો તમે ઈચ્છા રાખતા હો કે ઠાકોરજી તમારા પ્રેમના બંધનથી બંધાયેલા રહે, તો એના માટે શરણાગતિ આવશ્યક છે, બ્રહ્મ સંબંધ લેવું આવશ્યક છે. નહીં તો ક્યારે તમને છોડીને વયા જાય, કારણ કે એ સ્વતંત્ર છે. પરંતુ જે શરણાગત આવી જાય છે, શરણ આયે તે તારે, જે જન શરણ આયે તે તારે, અહમ તો આમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુચઃ, એક તું મારી શરણમાં આવી જાય, તારું બધું હું કરીશ, યોગક્ષેમ વહામ્યહમ, એ બધું ઠાકોરજી પૂરું કરશે. એટલા માટે શરણાગતિ છે, એટલા માટે બ્રહ્મ સંબંધ છે કે ઠાકોરજી ક્યાંક ભાગી ન જાય. હવે યશોદાજીને ઠાકોરજીને બાંધવું છે, પરંતુ યશોદાજીની શરણાગતિ તો થઈ નથી, તો પ્રેમના બંધનમાં બંધાય કઈ રીતે? અને પ્રશ્ન એ છે કે માતાની શરણાગતિ કઈ રીતે સિદ્ધ કરાવી? માતાને તો વાત્સલ્ય ભાવ છે, શરણાગતિમાં દાસ ભાવ છે. સમજાય છે આ બધા વિષયો? શ્રી આચાર્યજી કેટલો સુંદર ભાવ શ્રી સુબોધરીમાં સમજાવે છે. યશોદાજીને લાલામાં વાત્સલ્ય ભાવ છે, અને શરણાગતિ માટે દાસ્ય ભાવ જોઈએ. તો હવે યશોદાજીને દાસ્ય ભાવ કઈ રીતે સિદ્ધ કરાવો? તો કે પોતાનું મહાત્મ જ્ઞાન પ્રગટ કરે શ્રી ઠાકોરજી, ત્યારે જીવના અંદર શરણાગતિ ભાવ જાગૃત થાય છે. અને એ મહાત્મ જ્ઞાન પ્રગટ કરવા માટે શ્રી ઠાકોરજી આ લીલા કરી, એના પ્રેમના બંધનને સ્વીકાર કરવા માટે ઠાકોરજી આ લીલા કરી. જો મૈયા તારે પશ્ચિમે મુખ, જો તને ભરોસો ન હોય મારું મોઢું ખોલીને જોઈ લે. અને જ્યારે મોઢું ખોલ્યું તો શું જોયું? સા તત્ર તદૃશે વિશ્વમ જગત સ્થાણુ ચરિષ્ણુ સાદ્રી દ્વીપાપ્તિ ભૂગોલમ સવૈયાગ્નિદુ તારકમ. શ્રી સુખદેવજી કહે છે, સા તત્ર તદૃશે વિશ્વમ, આખું વિશ્વ જગત કેવલ ઉપર ઉપરથી નહીં, પરંતુ વિશેષ પ્રકારથી આખા જગતનું જ્ઞાનપૂર્વક સમસ્ત પદાર્થોનું દર્શન શ્રી યશોદાજીને શ્રી ઠાકોરજીએ પોતાના મુખારવિંદમાં કરાવી દીધું. એટલે પોતાનું મહાત્મ જ્ઞાન પ્રગટ કર્યું. ઠાકોરજીનું સ્વરૂપ એટલું જ છે, અને એ નાનકડા મુખારવિંદમાં આખું બ્રહ્માંડ જગત, જીવ, આખું બ્રહ્માંડ વિશ્વ દેખાઈ ગયું. એટલા માટે અહીંયા સાતત્ર તદૃશે વિશ્વમ જગત બે શબ્દ પ્રયોગ થયા. એક તો વિશ્વ અને જગત કેવલ ઉપર ઉપરથી નથી દેખાડ્યું, પણ આખું જ્ઞાન પદાર્થ સાથે, જ્ઞાન સાથે એ જગતમાં રહેલી પદાર્થો વસ્તુઓ બધાનું જ્ઞાન કરાવ્યું. ઠાકોરજી પોતાના મુખમાં બ્રહ્માંડ હે, એમાં આશ્ચર્ય શું છે? ઠાકોરજી તો અક્લિષ્ટ કર્મમાં છે, અક્લિષ્ટ કર્મ કરનેવાળા.
એક વાર ની વાત છે, પ્રસંગ આવે છે કે નારદજી દ્વારકા થઈને પ્રભુના દર્શન કરીને સીધા અહીંયા દુર્યોધનને મળવા માટે આવ્યા. દુર્યોધનને મળ્યા અને દુર્યોધને પ્રણામ કર્યા, સત્કાર કર્યો. દુર્યોધને પૂછ્યું કે ભાઈ દ્વારકાધીશ કેમ બિરાજે છે, કૃષ્ણ કેમ બિરાજે છે, આનંદમાં છે, પ્રસન્નતામાં શું કરી રહ્યા છે આજકાલ? નારદજી કહે કે એની તો લીલા દર વખતે નવી નવી છે, આ વખતે કંઈક નવું સૂચ્યું છે કે શું શું કરે છે, કે શું લીલા કરી રહ્યા છે? કે બહુ અદ્ભુત લીલા કરી રહ્યા છે કે જે સુઈની જે નોક હોય ને, સુઈનો જે છિદ્ર, એ સુઈના છિદ્રમાંથી હાથી કાઢે છે. શું ફરીથી બોલજો દુર્યોધન? કે સુઈ હોય ને એનું જે છિદ્ર, એમાંથી હાથી કાઢે. દુર્યોધન કે શું વાતો કરો છો, ઓલો તો માયાવી છે, તમે એની માયામાં આવી ગયા, તમે એનો જાણ્યો, એ તો માયાવી છે, છલીઓ છે, છલ કરવા વાળો છે. યુધિષ્ઠિરજી પાસે ગયા નારદજી, નારદજીનો સત્કાર કર્યો. યુધિષ્ઠિરજીએ પૂછ્યું, પ્રભુ કેમ બિરાજે છે દ્વારકામાં, આનંદ મંગલ? તો કે હા સબ આનંદ, ક્યાં અભી કર રહે આજકલ પ્રભુ, ક્યાં કાર્ય? નારદજી કહે, ઓલી સુઈની જે નોક હોય છે એમાંથી હાથી કાઢવાનું ક્રિયા કરે છે, લીલા કરે છે. સુઈની નોકમાંથી હાથી કાઢે છે. યુધિષ્ઠિરજી મંદ મંદ હાસ્ય કરીને કે નારદજી, આમાં તમે આટલી આશ્ચર્ય સાથે શું વાત કરો છો, ઇસમે આશ્ચર્ય કી બાત ક્યા હૈ? અરે તમે મને એમ પણ કીધું હોત ને કે એ સુઈની નોકમાંથી આખું બ્રહ્માંડ ભગવાન કાઢે છે, તો હું માની જઉં, ખાલી હાથી કાઢે છે એમાં ક્યાં આશ્ચર્ય છે? એ તો કર્તુમ અકર્તુમ મન્યથા કર્તુમ, ઠાકોરજી તો અક્લિષ્ટ કર્મા છે, વો ચાહે સો હી કરે. અમારે ગામે ને ભગવદ શ્રી વલ્લભ, ચાહે સો હી કરે, જો ઇન કે પદ ચરણ કર પકડે, મહારસ સિંધુ કરે. શ્રી વલ્લભ ચાહે સો હી, વો તો જો ચાહે વો કર સકતે હૈ, એમાં આશ્ચર્ય ક્યાં છે? આખું બ્રહ્માંડ કાઢી દે તોય આશ્ચર્ય નથી. ઠાકોરજી આખા મોઢામાં વિશ્વ જગતના દર્શન કરાવ્યા, અને આ આ દર્શન કરીને યશોદાજીના અંદર પ્રભુનો મહાત્મ જ્ઞાન જાગૃત થયો, અને શ્રી યશોદાજીને શ્રી ઠાકોરજીની શરણાગતિ સિદ્ધ થઈ, અને બે શ્લોકો દ્વારા શ્રી યશોદાજીએ ઠાકોરજીની શરણાગતિ સ્વીકારી છે. તમે જુઓ બહુ ગજબની અહીંયા વાત છે. શ્રી યશોદાજી કહે છે કે અથો યથાવન્ન વિતર્ક ગોચરમ ચેતો મનઃ કર્મ વચો વિરજસા યદાશ્રયમ યેન યતઃ પ્રતીયતે સુદુર્વિભાવ્ય પ્રણતાસ્મિ તત્પદમ પ્રણતાસ્મિ તત્પદમ. હે પ્રભુ, હું આપના ચરણારવિંદને વંદન કરું છું, જે મને આ અલૌકિક દ્રશ્ય દેખાડી રહ્યા છે, જે સ્વયં અલૌકિક સ્વરૂપ છે, એના ચરણ કમલમાં હું પ્રણામ કરું છું, કારણ કે આપની કૃપા વગર જીવ અન્ય કોઈ પણ આ વિશ્વની પણ કલ્પના કરી ન શકે. હે પ્રભુ, આપનું આ વિશ્વરૂપ મન કર્મ વાણી પૂરી તરહથી તર્કથી સમજવું અસંભવ છે, શરણાગત જીવ જ આપના સ્વરૂપને જાણી શકે છે. બીજા શ્લોકમાં કહે છે, અહમ મમાસો પતિરેશ મે સુતો વ્રજેશ્વરસ્યાખિલ વિત્તપાસતી ગોપ્યશ્ચ ગોપાહ સહ ગોધનાશ્ચ મે યન્માયેત્થમ કુમતિ સમે ગતિ. યશોદાજી કહે છે કે આ હું છું, આ મારું ઘર, આ મારા પતિ, આ મારો પુત્ર, આ ગોપ મારા છે, આ ગોધન મારું છે, આ ગોપીઓ મારી છે, આ બધું મારું છે. એ પ્રકારની માયાથી જેની બુદ્ધિ કુબુદ્ધિ થઈ ગઈ છે, એવો એવી મારી ગતિ છે, હું પ્રભુ આપની શરણમાં છું. પહેલા શ્લોકમાં પ્રણિતાસ્મિ તત્પદમ, હું નમસ્કાર કરું છું, અને બીજા શ્લોકમાં આ મારું ઘર, આ મારો પરિવાર, આ મારું છે, એ બધું જેનાથી મારી બુદ્ધિ કુબુદ્ધિ થઈ ગઈ છે, એ મારી બુદ્ધિ પ્રભુ આપને અહંતા મમતા આપને સમર્પિત કરું છું. બે શ્લોકોમાં યશોદાજીએ પોતાની શરણાગતિ સ્વીકારી. અને આપ દેખીએ, તમે જુઓ આપણા પુષ્ટિ પરંપરામાં પણ બે દીક્ષા છે, એક નામ નિવેદન અને બીજું આત્મનિવેદન. અને આ બંને દીક્ષાઓમાં જે યશોદાજીએ અહીંયા જે શરણાગતિ ભાવ પ્રગટ કર્યો છે, એવો જ કંઈક ભાવ નામ નિવેદનના માધ્યમથી આપણી અહમતાનું નિવેદન ઠાકોરજી આગળ કરીએ છીએ, મમતાનું નિવેદન આપણે કરીએ છીએ, આત્મનિવેદનના જ્યારે બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે એ જ ભાવ, આ ઘર મારું, આ પરિવાર મારું, આ શરીર ઇન્દ્રિય જે હું મારું માનીને બેઠો છું, પરંતુ પ્રભુ આ બધું આપનું છે. વિચાર કરો, એટલે આપણી આજે શરણાગતિની જે આજે પરંપરા જે છે, પ્રણાલિકા છે, કેટલી સુંદર છે, કેટલી અલૌકિક છે અને કેટલી પ્રાચીન છે. યશોદાજી આ શરણાગતિ ભાવ સ્વીકાર કરે,
અને આજે આપણે પુષ્ટિ પરંપરામાં પણ આ જ ભાવ સાથે ઠાકોરજીની શરણાગતિ સ્વીકારીએ છીએ અને બે ગળામાં કંઠી ધારણ કરીએ છીએ. બે કંઠી હંમેશા આપણા ગળામાં હોય, એક નામ નિવેદનના ભાવથી અને બીજું આત્મનિવેદનના ભાવથી, એક શ્રી ઠાકોરજીનું સ્વરૂપ અને બીજું શ્રી સ્વામીજીનું સ્વરૂપ, અને વચ્ચેનો જે ધાગો સૂતનો એ શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. એટલે બ્રહ્મ સંબંધ પછી હંમેશા આપણા ગળામાં બે કંઠી અનિવાર્ય હોવી જ જોઈએ. ભગવાને વિશ્વરૂપના દર્શન કરાવ્યા. ભગવાન ઠાકોરજીએ જોયું કે યશોદાજીને ઈશ્વર રૂપનું જ્ઞાન થઈ ગયું છે, મહાત્મ જ્ઞાન થઈ ગયું છે, પરંતુ જો કેવલ આ જ ભાવ રહેશે તો પછી વાત્સલ્ય ભક્તિરસનો આનંદ નહીં મળી શકે, જે બ્રહ્માનંદથી પણ વિશેષ છે. તો ભગવાને ભક્તિના હિતાર્થ વૈષ્ણવી માયાથી એ જ્ઞાનને તિરોહિત કરી દીધું અને એ ઠાકોરજી યશોદાજીને કહેવા લાગ્યા, અરી મૈયા તું કા સોચ રહી લગ ગઈ, તું કા વિચાર કરે લગ ગઈ, જબ જબ તું મુકુ માખન રોટી દેવી મેં વિલંબ કરે તબ તક તુકું કછુ ના કછુ એસો દીખ જાય હે, મુકુ ભૂખ લગ રહી હે, મુકુ માખન રોટી દે. પાછી પોતાની વૈષ્ણવી માયા, કારણ કે ખાલી એ જ આનંદ રહેશે તો પછી આ આનંદ નહીં રહે. અને યશોદાજીનો જે મનોરથ છે બાંધવું એ પછી આગળના પ્રસંગમાં આવશે, દામોદર લીલા. એટલે આ મૃતિકા ભક્ષણ લીલા દ્વારા યશોદાજીના મનોરથ શ્રી ઠાકોરજીએ સિદ્ધ કર્યા છે. અને યશોદાજીને તો મહાત્મ જ્ઞાન કરાવ્યું, સાથે નંદરાયજીને પણ કરાવ્યું. જ્યારે આ વાત યશોદાજીએ નંદરાયજીને કરીને કે બાબા તો તમકું પતાવે કે કા ભયો કલ વાકે મોહમે મૂકું પૂરો બ્રહ્માંડ વિશ્વ દેખાઈ દો. નંદ બાબા કહે અરે કા બાત કર રહી અપને લાલા કે મોઢ મેં, અરે હા અરે તું બુઢ્ઢી હો ગઈ હૈ, કભી કભી એસો હો જાય, આંખે મેં સહી સે દિખાઈ નહીં દેવે, ધુંધલો દિખાઈ દેવે, એ અવસ્થા કો દોષ હૈ, અરે તું માન નહીં રે મેરી બાત, હા ઠીક હૈ ઠીક હૈ, ધ્યાન નો આપ્યું, ઠીક છે. હવે એક દિવસની વાત, યમુનાજીમાં સ્નાન કરીને નંદરાયજી આવ્યા અને રોજ એ શાલિગ્રામજીની પૂજા કરતા. ઠાકોરજીએ મનમાં વિચાર્યું કે આ બધું તો પૂરું કરવા વાળો હું છું, તો મને છોડીને આ કોની પૂજા કરે છે, સબ કુછ કરવે વાલો મેં હું, તો એ હાથ જોડ કે એ શાલિગ્રામજી કોણ કો પૂજન કર રહે હૈ. વો ચોકી પે શાલિગ્રામજીને પધરાવ્યા, આંખ બંધ કરી ધ્યાન ધરવા લાગે ને ત્યાં ઠાકોરજી પધાર્યા ને એ શાલિગ્રામજી લઈને સીધા મોઢામાં પધરાવી દીધા, મોઢામાં પધરાવીને પાછા ખૂણામાં. અને હવે ઓલા હાથ આગળ વધાર્યો, ક્યાંય શાલિગ્રામજી નહીં, અરે કાં ચલે ગયા, નીચે બધી જગ્યાએ જોયું દેખાયા નહીં, આમ તેમ નજર ફેરવી તો લાલાના દર્શન ખૂણામાં ઉભો. પિંડાજ ગોલમલ તો છે જ, સુંદર કપોલ તો આપના છે જ, પરંતુ ઓર શાલિગ્રામજી મોઢામાં છે તો ઓર ગાલ ફૂલ ગયે, અરે લા તે મોઢે મેં કાય લાલા બોલે નહીં, મોઢે મેં કાય બોલ તો સહી તને આમ ભાગવા, એ દોડીને પકડો, એ મોઢે મેં કાય ખોલ કે દીખા. જ્યાં મોઢું ખોલ્યું એ વિશ્વ જગત આખા બ્રહ્માંડના દર્શન નંદરાયજીને આપે કરાવ્યું. નંદરાયજી આશ્ચર્યમાં, અને એ પાછું શાલિગ્રામજી મોઢાથી બહાર કાઢ્યું અને કે હવે આ મારું જ સ્વરૂપ છે, હવે તમે આનંદથી આને પૂજા કરો. જ્યારે પણ આજે દેવી દેવતાઓ અન્ય જે છે સમજી લઈએ, જ્યારે વિવાહ આદિનો પ્રસંગ આવે, ગણેશ સ્થાપન કરીએ, કુલદેવી કુલદેવતા સ્થાપન, ઠાકોરજીના વિભૂતિ રૂપ છે અને એ વિભૂતિ રૂપ ઠાકોરજી અમુક કંઈક એની ઉપર કૃપા કરેલી છે, અમુક સમયમાં એને યાદ કરવા જોઈએ, તો ભગવદ આજ્ઞા માનીને આપણે એ પ્રસંગોમાં એમનું આદર સન્માન સાથે સ્વાગત કરતા હોઈએ છીએ. પરંતુ આ સ્થાપના કરવાથી કે આ મારા મંગલ બધું કરી દેશે ને આ અમંગલ, આ હું નહીં કરું તો અમંગલ થઈ જશે, અરે આપણું બધું મંગલ અમંગલ આપણા ઠાકોરજી સાથે જોડાયેલું છે. એ તમારા જીવનમાં એ દેવી દેવતા કોઈ મંગલ અમંગલ નહીં લાવે, યાદ રાખો. પર હા, આપણો માર્ગ શાસ્ત્રોક્ત છે એટલે સમય અનુસાર લગ્ન પ્રસંગોમાં ગણેશ સ્થાપન, કુલદેવતા દેવી સ્થાપન કરીએ, પરંતુ ભાવના કે ઠાકોરજીની કૃપા એમને કંઈક કાર્ય એમને સોંપેલું છે એટલા માટે આપણે એમને ઘરમાં એ સમય પધરાવીએ છીએ, પાછા વિસર્જન પ્રણામ જય શ્રી કૃષ્ણ કરીને બસ જય શ્રી કૃષ્ણ જેટલો વ્યવહાર આપણો છે. પછી અલગથી એમના ઘરમાં બહુ ફોટા વોટા રાખીને અને રોજ દીવા બત્તી કરવાની ને એવી કંઈ આપણને જરૂર નથી. જ્યાર સુધી ભગવદ્ વિભૂતિ માનીને અમુક પ્રસંગોમાં એમનું સ્મરણ કરીએ ત્યાર સુધી આપત્તિ નથી, પરંતુ વિશિષ્ટ પ્રકારથી તમે એમની ભક્તિમાં જોડાઈ જાઓ છો ત્યાં તમારી ભક્તિ ખંડિત થઈ જાય છે અને એનાથી મોટો બીજો કોઈ દોષ નથી. તો નંદરાયજીને દર્શન મહાત્મ્યના કરાવ્યા અને હવે નંદરાયજી યશોદાજીને કહે,
અરે યશોદા તુકો પતો કલ કા ભયો પૂરી ઘટના સુનાઈ આખું વિશ્વ દેખાયો એ ના હોય આવું અરે સચ્ચી બકેરો તેને ભી તો કહી હતી મેને કહી તબ તો માને નહીં બાબા ને તું ભી બુઢે હો ગયો તો એ આંખ તુમારી થોડી કમજોર હો ગઈ હે તો આ વાત તુમકો દિખાઈ નહીં દે રહ્યો અરે તું માન નહીં રહી તો આ પ્રકાર છે આ રીતે શ્રી ઠાકોરજીએ નંદરાયજી યશોદાજીને પોતાનું જ્ઞાન લીલા પોતાનું મહાત્મ જ્ઞાન પ્રગટ કર્યું મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહ ભક્તિ બડો અદ્ભુત ભાવ એટલા આ આ જ્યારે કથાનું શ્રવણ પરીક્ષિતજીએ કર્યું શ્રી સુખદેવજીને પૂછે છે ને કે એવું તો કઈ એવું સામર્થ્ય હશે કયું આ આનંદ યશોદાજીએ એવા પુણ્ય કર્યા હશે કે ઠાકોરજી આ પ્રકારની લીલા આ પ્રકારનો અનુભવ આમને જતાવી રહ્યા છે અને પછી નંદ યશોદાજીના પૂર્વજન્મનું સ્મરણ કરાવ્યું એટલા માટે જ આપણા ભગવદીઓ પણ ગાય છે ભાગ્ય કી કહી ના જાય યશોદા તેરે ભાગ્ય કી કહી ના જાય શિવ નારદ સંતકાદિક મહામુનિ મિલવે કરત ઉપાય એ નંદલાલ આપણા ઘરમાં આપણી સેવા અંગીકાર કરવા માટે ઘરમાં પધાર્યા છે એ આપણા બધાના ભાગ્ય છે એ ભાગ્ય સૌભાગ્ય શ્રી અમનાજી શ્યમનાજુ દેવી શ્યમનાજીની કૃપાથી શ્રી વલ્લભની કૃપાથી આ ભાગ્ય સૌભાગ્ય આપણને મળ્યું છે એનું હંમેશા આપણે બધા વૈષ્ણવોને આત્મગૌરવ હોવું જોઈએ પ્રિયજનો આજે આ ષષ્ઠમ દિવસની આ મંગલ યાત્રા ભગવદ કથા શ્રી કૃષ્ણ કથામૃત
ઠાકોરજીની લીલા, એના રહસ્યો, એક એક લીલાના પાછળ અનેક ભાવ અને શિવલ્લભની કૃપાથી કંઈક એ રંચક એ અનુભવ આપણે બધા કરી શકીએ. જે જે આજે કથામાં જે જે સિદ્ધાંત જે જે પ્રસંગોનું આપણે ચિંતન કર્યું એનું આત્મમંથન આપ કરજો. અને આજના હું મારા વાકપુષ્પોને શ્રી આચાર્યચરણના સમર્પિત કરું એની પહેલાં પૂજ્ય શ્રી પિતૃચરણ પૂજ્ય શ્રી દાદાજીને હું વિનંતી કરીશ, આગ્રહ કરીશ કે આપના સુંદર આશીર્વચન મધુર વચનામૃત જેની વૈષ્ણવો લાલાયિત છે, જે શ્રવણ કરવા માટે ચાતકની જેમ બે દિવસ પહેલાં પણ આપશીના વચનામૃત થયા અને એટલો આનંદ ક્યાં સમય નીકળી ગયો એ કોઈને ખ્યાલ પણ ન આવ્યો. ઘણા વૈષ્ણવ મુકામ પર આવ્યા, કહેવા લાગ્યા કે દાદાજીના વચનામૃતમાં ખૂબ આનંદ આવ્યો, હવે ક્યારે આપશીના વચનામૃત થશે. તો આવ આપણે બધા આપશીના મંગલ ઉદબોધન, મંગલ આશીર્વચન આપણે બધા ગ્રહણ કરીએ. બોલો અધિકાધિક સ્વર્ણસ્થ જીવોને પોષિત કરવાની અસીમ કૃપા વર્ષાવનાર એટલે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી દામોદરલાલજી મહારાજ શ્રી જેવા મહોત્સવના સર્વાધ્યક્ષ છે એમના યુગલ ચરણારવિંદમાં હું વિનંતી કરીશ કે પૂજ્ય શ્રી આપની વાક સુધાનું સૌને પ્રસ્થાન કરાવશે. પૂજ્ય શ્રી બોલો શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્રી શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી જય, બોલો ગૌ માતા કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હે તમે, તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવ્રજંતમનુપેતમપેતકૃત્યમ દ્વૈપાયનો વિરહકાતરાજુહાવ, પુત્રેતિ તન્મયતયાતર્વોભિનેન્દુમ તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. બર્હાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ, વિભ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ, રંધ્રાન વેણુરધર સુધયા પૂરયન ગોપવૃંદૈઃ, વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીતકીર્તિ. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુતકર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતિ યો યતઃ, પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસપૂરિતઃ, શ્રેષ્ઠ ફલ પ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઉપસ્થિત આ આપણી ગોવિંદ કુંજ હવેલીને જલ્દીથી જલ્દી સિદ્ધ કરાવવા માટે આ ભક્તિના પથ ઉપર આગળ વધતા એવા અમારા યુવાચાર્ય હરિરાયજી મહોદય,
कि जे हमारा पितृचरणे स्वयं एमनी ऊपर कृपा वरसावी ने कहो एवो मनोरथ मनमान हृदय में तैयार थयो कि जे स्थान में हमारो बाल्यकाल व्यतीत थयो एज स्थान में एज गोंडल नी अंदर पुनः अमे बदा आप सब वैष्णवनी वाणी द्वारा सेवा करवा माटे उपस्थित थईए ते कार्य शहराय जी महोदय हमें जोई रहा छे खूब सक्रिय रीते गोविंद कोंज हवेली ने तैयार करवा माटे प्रयत्नशील छे साथे साथे आ अमृत वर्षा कथाओ तो घणी जग्याए थती ज होय छे तमे सांभळी छे ने मे पण सांभळी छे परंतु आ एक कथा जे छे कंईक अलौकिक छे अद्भुत छे अलौकिक रस थी भरेली छे केम के एन कथानी अंदर आपड़ा सौना प्राण प्यारा श्री वल्लभ ना गूढ़ अर्थों आपे समावेश आमा कथा में कर्यु छे सर्वोत्तम स्तोत्र ना सातमु नाम आवे छे श्री भागवत गूढ़ार्थ प्रकाशन परायणाय नमः आ भागवत जी ना गूढ़ अर्थों ने प्रगट करवामा परायण एवा आपड़ा श्री वल्लभाचार्य जी छे घणा वैष्णव कहता हो तो भागवत जी वाँचीए छे पर सुबोधनी में तो बहु अघरू लागे प्रियजनों जारे आवा वल्लभ वंशज आचार्योना मुखथी श्रीमद भागवतनी साथे एनो तत्वदर्शन सुबोधनी जी आपणने करावामां आवतुं होय ते ए सुबोधनीना गूळ अर्थोने आपणा कान द्वारा श्रवण करीने हृदयमां स्थापित करीए छीए याद राखजो वैष्णव ध्यान राखजो તમે ગમે તેટલા પુસ્તકો વાંચો સારી વાત છે પરંતુ ક્યારેક કાનથી જ્યારે ભગવદ રસ હૃદયમાં જાય છે ને એ જલ્દી આપણા પટલ ઉપર રહી જાય છે બોલો હા કે ના વાંચવાથી જેટલું જ્ઞાન તમને જલ્દીથી નહીં મળે એટલું સાંભળવાથી મળશે આજે સુબોધનીજી કેટલું ગૂઢ કહેવાય તદુક્તમ અપિ દુર્બોધમ સુબોધમ સ્યાદ યથા તથા દુર્બોધ છે સરળતાથી સમજાય એવું નથી ઘણા વૈષ્ણવ અમારી પાસે આવતા જ હોય છે કે ભાગવત તો કાયમ વાંચે પણ સુબોધનીજી સમજાતું નથી સુબોધનીજીની પંક્તિ લાગતી નથી પણ આજે એક આચાર્યના મુખથી સરળ રીતે આ સુબોધનીજીનું તત્વદર્શન ભાવ આપણને સાંભળવા મળી રહ્યો છે પણ આ પ્રભુની રીંગણ લીલા માખણચોરી લીલા દામોદર લીલા અને એની અંદર પણ ગોપીજનોના હૃદયમાં રહેલા એમના ભાવ યશોદાજીના હૃદયમાં રહેલો એનો ભાવ નંદરાયજીના હૃદયમાં રહેલો એમનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને કૃષ્ણને યશોદા ઉપર રહેલો જે વાત્સલ પ્રેમ અને યશોદાને વાત્સલ્ય ઠાકોરજી ઉપર રહેલું એ જ ભાવને શ્રી આચાર્યચરણ આપણને સમજાવી રહ્યા છે કે પ્રિયજનો બ્રહ્મ સંબંધની દીક્ષા લીધા બાદ આ યશોદાજીને જે સુખ અને આનંદ અને પરમાનંદ મળ્યો એ તમને આ કલયુગની અંદર તમે તમારા ઘરની અંદર તમારા તનથી તમારા મનથી તમારા ધનથી લાડ લડાવશો ને તો એ યશોદાજીને જે આનંદ મળ્યો છે એ આનંદ તમને બધાને પણ મળશે ભગવદ સેવા કરવા વાળાને બે થોડીક વસ્તુનું ધ્યાન રાખવાનું છે એટલું બધું અઘરું છે જ નહીં આ લોકો ડરાવી દીધા જેમ હમણાં ગોરધનેશજી કહ્યું ને આટલું ડરવાનું કંઈ છે જ નહીં ભયથી સેવા ન થાય પ્રિયજનો ભાવથી સેવા થાય અરે ભય હોય તો દૂર થયો જાય
અરે તમારો ભાવ છે, તમારો પ્રેમ છે તો ભગવાન તમને શીખડાવશે, કોઈને પૂછી પૂછીને સેવા ન થાય. જેમ હમણાં ના આપણે સાંભળ્યું, માતાને બાળક ઉપર પ્રેમ કઈ ચોપડીઓ વાંચવાથી શીખાતું નથી, પણ એનો વાત્સલ્ય, એનો પ્રેમ એને શીખવાડી દે છે. ખાલી અમે તો કહીએ ભગવાનની ભાવ અને પ્રેમથી સેવા કરો, પણ એ ભાવ અને પ્રેમ તમને બીજે ક્યાં મળશે? કઈ બજારમાં તો મળતું નથી. એ ભાવ અને પ્રેમ છે જ આપણા પાસે, પણ આપણે એને ઓળખી શકતા નથી. આ જ્યારે આવું તત્વદર્શન જ્ઞાન કરવામાં આવતું હોય, શ્રી કૃષ્ણ કથામૃતના અંતર્ગત ગોવિંદ કુંજ હવેલીના નિર્માણાર્થે, ભૂમિપૂજન અર્થે, કેટલું આ એક અલૌકિક શ્રવણનો લાભ ભાગ્યશાળી વૈષ્ણવો લઈ રહ્યા છે, આ મહાપ્રભુજીની કૃપાનું પ્રત્યક્ષ પ્રમાણ. બિન સાધન કિયે પાવેંગે હમ ફલ. અહીંયા કોઈ સાધન આપણે કર્યું નથી, કેવલ આપણને વેણુનાદ થયો, આમંત્રણ મળ્યું કે કૃષ્ણ કથા થવાની છે ગોંડલમાં, અને તો વલ્લભ કુલના આચાર્ય યુવાચાર્ય કથામૃતનું પાન કરાવવાના છે, ત્યારે એવો વેણુનાદ આપણને શ્રવણ કર્યો, ત્યારથી વૈષ્ણવના હૃદયમાં આતુરતા જાગી. અને એ આતુરતા અત્યારે હું જોઈ રહ્યો છું બધા વૈષ્ણવોમાં. રાત્રિના સમયમાં પણ ખૂબ ઉત્સાહ અને ભાવથી જાગૃત અવસ્થામાં રહીને કથાનું શ્રવણ કરી રહ્યા છે. ભાગ્યશાળી છો બધા વૈષ્ણવો. તે સૌભાગ્ય મનુષ્યેષુ કૃતાર્થા નૃપનિશ્ચિતમ સ્મરયંતિ સ્મારયંતિ હરેર્નામ કલૌ યુગે કલે દોષ નિધે રાજસ્તુતિ એકો મહાન ગુણ કૃતના કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્તમ બંધમ પરમ વ્રજેત. આ ભાગવતકારો આપણને બતાવી રહ્યા છે કે જો આપણે પણ થોડી વાર પણ બેસીને જો એકાગ્રતાથી જો કથામૃતનું શ્રવણ કરીએ ને, તો આ લૌકિક ચિંતાઓ આપણી બધી દૂર થઈ જાય. અહીંયા ચિંતન કરવાનું છે, આ લીલાઓનું કથાઓનું ચિંતન કરવાનું છે, અને એ જ ભાવ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ આપણને બતાવ્યો કે તમારે સેવા કરવી તો કેવી રીતે કરવી, કાંઈ અઘરું નથી. ઓર અન્ય માર્ગોમાં તો બહુ અઘરું બતાવ્યું, બહુ અઘરું છે. 1600 પ્રકારથી પૂજન કરો, આહવાન કરો, પૂજન કરો, સ્થાપન કરો, નૈવેદ્ય ધર્યો, અને પછી પુનરાગમનાય પાછું પછી આવજો, હમણાં પધારો તમારા ધામમાં, ને કેટલું બધું છે. અહીંયા એવું નથી. પુષ્ટિભક્તિ માર્ગ વિલક્ષણ છે. પૃથક શરણ માર્ગો પર દ્રષ્ટા શ્રી કૃષ્ણ હાર્દવિત પૃથકતા છે. અહીંયા આહવાન વિસર્જન નથી, અહીં તો આવિર્ભાવ અને તિરોભાવ છે. જ્યારે જીવની અંદર અહંકાર અને અભિમાન આવે છે, ત્યારે ઠાકોરજી તિરોધાન થઈ જાય છે. પણ જ્યારે વાત્સલ્ય પ્રેમ અને ભાવ અને પ્રગટ થઈ જાય છે, ત્યારે ઠાકોરજીની સામે પ્રગટ થઈ જાય છે સાક્ષાત. હેમ ચિરાય શ્રીમાન વ્રજાધીશજી બાવાએ સુંદર વચનામત કર્યા. બ્રજભાષાની અંદર બહુ સુંદર વાત કહી, તમે કદાચ તમને બધાને યાદ હોય તો ફરી તમને યાદ અપાવી દઉં. ઠાકોરજી પ્રગટ થઈને માનજીને કહે છે કે માંગ માંગ, તારે શું જોઈએ? તો માંગ્યું તો શું? ઠાકોરજીનું સુખ માંગ્યું. આપણે પ્રભુનું સુખ માંગે, જીવ પોતાનું સુખ નહીં. આ તો સુખ જે છે એ તો બધો વિષયાનંદ છે, ક્ષણિક છે. ભજનાનંદ અને પરમાનંદ સુધી પહોંચવાનું છે. તો એમને આ રજાદીશજી મહોદય બહુ સુંદર ભાગવતજીના નું તત્વદર્શન કરાવતા કરાવતા આપણા ભગવદીઓના પ્રસંગોની પુષ્ટિ કરતા, અને નિષ્કામ ને નિરપેક્ષ ભાવથી ભગવદ સેવા કરતા એવું સંબોધન આપણને કર્યું. અને ભગવદીઓ પણ ગાયું, હરિ પાસે કાંઈ નવા માંગવું માંગે પસ્તાવો થાય, ઉદાસી આવે નાથની તો વેપાર સરખો ગણાય. પુષ્ટિમાર્ગે ભક્ત કે વૈષ્ણવ ઠાકોરજીની સેવા કરતો હોય કે યમનાષ્ટ કે સર્વોત્તમજીના પાઠ કરતો હોય, તો એમ ન વિચારે કે આટલા આટલા પાઠ કરે ને આટલી આટલી સેવા કરી કંઈ મને મળ્યું નહીં. અરે મળ્યું? આ સાધન માર્ગ નથી પ્રિયજનો, આ તો ફલ માર્ગ છે. ભગવાન મળી ગયા.
જો ઠાકોરજીને સેવ્ય કરાવીને ઘરમાં જો તન મન ધનથી લાડ લડાવે છે ને એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. યહી હમારે શ્રીનાથજી ભવ તારનહાર. પછી ભલે વસ્ત્ર સ્વરૂપમાં હોય કે ચિત્ર સ્વરૂપમાં હોય કે સ્વરૂપમાં હોય, પણ જો એના હૃદયમાં ભાવ છે, પ્રેમ છે અને પ્રભુને જો લાડ લડાવે છે તો એની સેવાથી ઠાકોરજી પ્રસન્ન થાય છે. આ કૃષ્ણ કથા અમૃત આપણને કૃષ્ણગામી બનાવે છે. બહુ અમે ભટક્યા, બહોત નાચ્યો ગોપાલ, હવે તો આપણે ભક્તિના રંગમાં રંગાવાનું છે, પૂર્ણ પુરુષોત્તમની સેવામાં તત્પર થઈ જવાનું છે. જાગ્યા ત્યારથી સવાર રોજ નવો સૂરજ ઉગે છે, નવી કિરણ આવે છે ને આપણને પ્રેરણા આપે છે કે હવે આપણે ધર્મ તરફ, સંપ્રદાય તરફ, સેવા તરફ કંઈક આગળ વધીએ, કંઈક શીખીએ, કંઈક સમજીએ, વૈષ્ણવી જીવન આપણું બનાવીએ. અસમર્પિત અસદાલાપ અન્યાશ્રય મુખુરતા દોષ એનાથી દૂર આપણે રહીએ, ઠાકોરજીના ચરણારવિંદની સેવા કરીએ, પ્રભુની સેવા કરીએ, શ્રીમદ ભાગવત સુબોધનીજીનું પઠન પાઠન કરીએ, અષ્ટ સખાની વાણીનું ગુણગાન કરીએ, કીર્તન કરીએ, સાચા ભગવદી વૈષ્ણવ હોય એના સંગમાં રહીએ. આ તો વૈષ્ણવનું પરમ કર્તવ્ય છે. અને ધ્યાન રાખજો વૈષ્ણવ, જેટલા તમે ઠાકોરજીની સન્મુખ, સત્સંગની સન્મુખ નજીક રહેશો તો તમારો ભાવ અને પ્રેમ વધશે વધશે અને વધશે, અને સત્સંગથી તમે દૂર જાશો, સેવા કરવાથી દૂર જાશો તો ભાવ વધશે નહીં નહીં અને નહીં. જો તમે વિચારતા હો કે અમારો ભાવ વધે, અમારો પ્રેમ વધે, તો તમે પ્રિયજનો સત્સંગમાં રહેજો, નિત્ય ભાવ અને પ્રેમથી એકાગ્રતાથી સત્સંગ કરજો, ઘરમાં ઠાકોરજીને સેવ્ય કરાવીને સેવા કરજો, તો જ આપણે સાનિધ્યતા પ્રાપ્ત થશે, સાનુભાવ પ્રાપ્ત થશે. આ કૃષ્ણ લીલા આપણને એ જ શીખવાડે છે કે આપણે સન્મુખતા પ્રાપ્ત કરીએ, પ્રભુની સન્મુખમાં આપણે રહીએ. જેમ ઠંડી લાગતી હોય તો અગ્નિ પાસે રહીએ તો ઠંડી દૂર થાય. આ અલૌકિક વૈશ્વાનર છે વલ્લભ. ઠાકોરજીની સન્મુખ રહો તો જેટલો સન્મુખમાં તમે જશો એટલો તમારો ભાવ અને પ્રેમ વધતો ને વધતો જ રહેશે. કૃષ્ણ ચરિત્ર કેટલું અદ્ભુત છે. આ પ્રભુની મૃતકા ભક્ષણ લીલા, બ્રહ્માંડ ઘાટ ઉપર મૃતકા ભક્ષણ કર્યું અને આ લીલા છે પૂતના વધ પછીની લીલા છે કે જે હમણાં ચિરાયુષ્યમાન ગોવર્ધનેશજીએ ખૂબ જ ગૂઢ તત્વને વિસ્તારપૂર્વક સહજતાથી આપણને શ્રવણ કરાવ્યું. યાદ હશે તમને બધાને. હવે યાદ તો ત્યારે રે કે તમે એને મનન કરો, અને મનન કરીને જે જે તમે કથામાં તમે સાંભળ્યું છે, તમારા આત્મીય, તમારા પ્રિય, તમારા આડોશી પાડોશી એને સંભળાવો. એ તો એવું થઈ જાય કે કથામાં ગયા હતા તો કે હા ગયા હતા, વૈષ્ણવ બહુ હતા, સંગીત બહુ સરસ હતું. પછી કાર્યાલય વ્યવસ્થા કેમ હતી? બધી વ્યવસ્થા પણ બહુ સરસ હતી, ઠંડી હતી તો માંડો બાંધી દીધો. એટલે અમને કે આજે કઈ એટલી ઠંડી નથી લાગતી ને અમે આરામથી બેઠા છીએ, કોઈ ઊંઘે નથી આવતી, બહુ સરસ વ્યવસ્થા છે. અરે એ તો બધું બરાબર છે, પણ કથામાં શું આવ્યું? અરે કથામાં કેટલું માણસ હતું, કેટલા પુરુષો, પુરુષ વર્ગ પણ હતા, ઘણી વખત મહિલાઓ વધારે દેખાય, પુરુષ ઓછા દેખાય, પણ આજે જો પુરુષ વર્ગ કેટલા બધા ગણી લો, મહિલાઓ તો હોય જ, એ તો છે જ બધી જગ્યાએ, પુરુષ વર્ગ પણ આટલે બધા આવ્યા છે, ને પણ યુવાનો આવ્યા છે કથા સાંભળવા, બધા ભાગ્યશાળી અને ધન્યવાદના પાત્ર છે. આવશ્યકતા છે આજ યુવાનોને આગળ આવવાની, સંપ્રદાય પ્રત્યે એને કંઈ શીખવાની જાગૃતતાની. નવા નવા બાળકો હોય, ઘેડાઓ તો આવે જ છે, પણ યુવાનો આગળ આવે, આ સંપ્રદાયના માટે કંઈ ને કંઈ કાર્ય કરવાની ધગસ એમના મનમાં જાગે, તો એ ત્યારે જ જાગે કે આવા યુવાન આચાર્યોના સંપર્કમાં રહે. હું તો દરેક વૈષ્ણવને કહું છું, તમારા યુવાન બાળકોને
અમારા હરિરાયજી અને દશરથભાઈજીને સાથે રાખો, શીખો એમની પાસે, અને એવું શીખીને જાશો કે ઘણું બધું સંપ્રદાય માટે, મહાપ્રભુજીના માટે, ગોસાઈજીના માટે, પુષ્ટિમાર્ગ માટે ઘણું બધું શીખવાનું, જાણવાનું, સમજવાનું મળશે, મળશે ને મળશે. બોલો હા કે ના? તો પછી મોકલતા જજો, વાતે અમારી માનજો. અમે ક્યારેય ખોટી સલાહ તમને નહીં દઈએ, એ ધ્યાન રાખજો. તમારું જેમાં કલ્યાણ થાય, તમારો ભાવ વધે, પ્રેમ વધે, ઠાકોરજી સન્મુખતા તમારી જળવાઈ રહે, એવી વાત તમારે આગળ અમે કરશું. ભાઈ તમે સેવાનો આગ્રહ તો રાખો, બહુ ઘણે એમને એમ સેવા કરીએ છીએ ને, રમતા ઠાકોરજી રાખ્યા છે, રમતા અને સૂતા રાખ્યા છે, રમતા રાખ્યા. અરે આ બધું ના હોય, આપણે તો જાગ્યા ત્યારથી સવાર એમ સમજીને ઠાકોરજીને સેવ્ય કરાવી અને સેવા શરૂ કરી દેવી જોઈએ. અને જેટલો સમય તમારી પાસે હોય એટલો સમય, એમ તો કહ્યું છે કે 3 કલાક સેવા કરવી જોઈએ. ભાઈ 3 કલાક તમે ન કરી શકતા હો તો 2 કલાક કરો, 2 કલાકે ન કરી શકતા હો તો 1.5 કલાક કરો, 1.5 કલાકે ન કરી શકતા હો તો 1 કલાક, અડધો કલાક, 15 મિનિટ લો. 5 મિનિટનું આપી, 5 મિનિટ તો 15 મિનિટ તો કરી શકે, 1 કલાક તો કરી શકે. તમે જ્યારે ભોગ ધરો ને, અને ભોગ સરાવવાનો સમય થાય ને, એમાં તમે 10-15 મિનિટ તો એમાં થઈ જાય. ભગવત સેવા કરવા માટે તમને જીવનમાં શાંતિ જોઈએ, કંકાસ ન જોઈએ, ચિંતા ન જોઈએ, ઉદ્વેગ ન જોઈએ, મન એકદમ શાંત હોય, ઠાકોરજીનું સ્મરણ કરતું હોય, અને તમે જ્યારે ઠાકોરજીને સન્મુખમાં જતા હો અને એ લાડલે લાલના મુખારવીના ઝાંકી કરતા હો અને તમે એમના માટે એમને સેવા કરતા હો, ખાલી ઊભા રહીને હાથ જોઈને ઊભા રહીએ એ સેવા નથી. અરે ઠાકોરજી સન્મુખ પૂજા જ ધ્યાન રાખવું છે કે હવે કયો સમય છે, હું મંગળાના સમયમાં સન્મુખ થયું છું કે શિંગારના સમયમાં સન્મુખ થયું છું. જો મંગળાનો સમય હોય તો મંગળાનો સમય વૈષ્ણવના ઘરમાં મંગળા કેવી રીતે થાય, શિંગારનો સમય હોય તો શિંગાર કેવી રીતે થાય. પુષ્ટિ ભક્તિ માર્ગમાં અષ્ટયામ સેવા બતાવી દીધી. એટલી બધી સેવા આપણે ન કરી, સેવા તો જીવન પર્યંત છે. યાવત જીવમ સ્વધર્મતઃ ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધયે. સેવા તો આજીવન કરવાની છે, પણ સેવા કરવામાં જે મિશ્રી આપણને કેટલી મીઠી મીઠી લાગે છે, તો સેવામાં એ ભાવ અને પ્રેમની મીઠાશ જો આપણામાં હોય તો આપણા જે પ્રીતમ છે એ પ્રસન્ન થઈ જાય છે. ભલે થોડી સી સેવા, રાય જીતી સેવા કો ફલ માનત મેરુ સમાન, દેખો દેખો હરિજકો એક સ્વભાવ. સૂક્ષ્મ પ્રકારથી તમે સેવા કરો, પણ તમારા અંદરમાં ભાવ હોય, પ્રેમ હોય, જો તમને ઠાકોરજી કેવા અનુભવ કરાવશે. આજની તારીખમાં પણ એવા ભગવદી વૈષ્ણવો છે જે ભાવ અને પ્રેમથી સેવા કરે ને ઠાકોરજીનો સાનુભાવ એને પ્રાપ્ત થાય છે. એમ નહીં વિચારી લેવું કે તો હવે ક્યાં થાય સાનુભાવ, અરે અવશ્ય થાય. તમને એ છોડશે નહીં તો તમને પણ એને છોડવાનું મન નહીં થાય. જ્યાં જાઓ ત્યાં, જ્યાં રહો ત્યાં, મોડી વેલી થાય એની ચિંતા નહીં, પણ ઠાકોરજીની સેવા અવશ્ય કરવી જોઈએ, કરવી જોઈએ અને કરવી જોઈએ. આ ભાગવતનો સાર જ એ છે, કૃષ્ણ ચરિત્રનો, અમારા બધાના વૈષ્ણવ માટેની ભાવના જ એ જ છે કે આ ગોંડલની અંદર આજુબાજુથી વિસ્તારમાંથી શહેરોમાં આવીને રહેલા બધા વૈષ્ણવો, ઘણી બધી હવેલીઓ દૂર દૂર લાગતી હોય પણ બિલકુલ નજીકમાં જો આપણે આવું સ્થાન બની જતું હોય તો સવારે ઉઠતા જ મંગળાના દર્શન ન કરીએ, કરીએ કે નહીં? અરે ઘણાને તો મંગળાનો એવો આગ્રહ હોય છે, ગમે તે હોય પણ મંગળાના દર્શન કરવા કરવા કરવા, મંગલમુખી સદા સુખી, કે મંગળાના દર્શન કરી આવો. પહેલાં સૌથી પહેલાં ભગવાનને પગે લાગી આવો, મુખારવીનથી ચરણારવીનથી મસ્તક સુધીના દર્શન કરી આવો, દંડવત કરી આવો, પછી પોતાના કામે જાઓ, એવા નિયમ બની જતા હોય છે. હવે અમે શિંગારમાં જઈએ એ પણ સારી વાત છે, કેમકે અમે રાજભોગમાં દર્શન કરવા જઈએ, રાજભોગની આરતીના દર્શન કરીએ. અરે સેવા તો એટલી બધી બધા વૈષ્ણવોને મળવાની છે, જોજો હું તો એની કલ્પના કરી શકતો નથી. પણ જ્યારે અહીંયા હવેલી શરૂ થઈ જશે ને, જોયું તમને લોકો નવરા નહીં થાવ, તમે લોકો નવરા નહીં થાવ કે આવ બેઠા રહી ઓટલે બેઠા, ઘણા જે ઓટલા બેઠા હોય વાતો કરતા, અરે અહીંયા હું ઓટલે બેસો, ત્યાં જઈને બેસો, ફૂલની માળા સિદ્ધ કરો, ભંડારની સેવા કરો,
ટોકરી સિદ્ધ કરવાની સેવા કરો, અરે સફાઈ કરો, અરે કેટલી બધી સેવા છે. આ બધી તમારી તનુજા સેવા ભાગ્યશાળી છે. આ બાજુના આજુબાજુના બધા વૈષ્ણવ આ વિસ્તારના કે જ્યાં ગોવિંદચંદ કુંજ હવેલી તૈયાર થઈ જાય ને ઠાકોરજી જયારે અહીંયા પધારી જાય, બધાને સેવાનો લાભ મળવાનો છે. અમે એમ નથી કે તમે ના આવો, તો બધા કહત સમાનસો આવો આવો, બધા પોતપોતાની સેવા. તમને જેમાં રસ હોય, કે તમને સિલાઈ કામમાં રસ છે, ફૂલની માળા બનાવવામાં રસ છે, મને ભંડારની સેવામાં રસ છે, હું બીજી કોઈ પણ સેવા મને આપો કરીશ. અરે સામેથી કહી કહીને નામ લખાઈ જાય છે વૈષ્ણવો કે હું તો આ સેવા કરીશ, અત્યારથી આ સેવા. અમારે મુરેનામાં હવેલી થઈ આ કેટલાય વૈષ્ણવ પહેલાંથી કહે કે ભાઈ મેં તો એ સેવા કરુંગો, મેં તો એ સેવા કરુંગો. આજે ઠાકોરની કૃપાથી હવેલી તૈયાર થઈ ગઈ છે. ફેબ્રુઆરી મહિનામાં એનો પાટોત્સવ છે. એમનો પણ શ્રી ગોળધનેશજીનો અગાત પરિશ્રમ છે કે જે મુરાના જિલ્લાની અંદર સુંદર હવેલીનું નિર્માણ કર્યું છે. અમારા હરિરાયજી આ તો બીજી હવેલી થશે, પહેલાં 10 વર્ષ પહેલાં સુરતમાં રંગો વગાડી દીધો જ છે, અને ત્યાં તો હવેલી ચાલુ જ છે. એટલા સમયસર મંગળા શિંગાર રાજભોગ ઉત્થાપન સંધ્યા આરતી શયન બધા દર્શનમાં વૈષ્ણવ હોય. પછી તો ગૌશાળા છે ને, ગૌશાળામાં જાય બધા ગૌ સેવા કરવા માટે. તો આ સેવાનો જ માર્ગ છે, પુષ્ટિ માર્ગ સેવા. અને મહાપ્રભુજીનું 16મું ગ્રંથ યાદ રાખજો, એનું નામ છે સેવા ફલ. શું નામ છે? સેવા ફલ. આ સેવા છે ને એ જ ફલ. બીજું આપણને કયું ફલ જોઈએ? આજે સેવા કરતા કરતા કાલે જો વધારે સેવા કરવાની મળી આપણને, તો એ ફલ કહેવાય. એમ ના કહેવાય કે ઓ આટલું બધું મને સોંપી દીધું, તમે કરો ને તમે કરો ને. અરે ના ના, ઓ ભાગ્ય મારા કે મને આ સેવા કરવાની વધારે મળી. કામ તો રોજ કરું છું ઘરનો, પણ ઠાકોરજી માટે કરીએ કામ ન કહેવાય. ઠાકોરજી માટે જે કંઈ કરીએ એને કહેવાય. અરે બોલો તો ખરા, શું કહેવાય? જરાક ઓછું સંભળાય છે ક્યારેક ક્યારેક. શું કહેવાય? ફરી કહેજો, શું કહેવાય? આ પુષ્ટિ ભક્તિ માર્ગ સેવાનો માર્ગ છે, સ્નેહનો માર્ગ છે, સમર્પણનો માર્ગ છે. તો આવા માર્ગમાં તમે બધા આવ્યા છો, ભાગ્યશાળી વૈષ્ણવો છો જે કૃષ્ણ લીલા ચરિતામૃતનું શ્રવણ કરી રહ્યા છો. કેટલું સુંદર બાલલીલાનું વર્ણન ચાલી રહ્યું છે. બાલલીલા જ પુષ્ટિ માર્ગમાં મુખ્ય છે. વાત્સલ્ય વાત્સલ્ય વાત્સલ્ય. હવે જગાડવાનો સમય થઈ ગયો, હવે પોળાવવાનો સમય થઈ ગયો, હવે મંગળાનો સમય થઈ ગયો. કેટલો સમયમાં તમે લાગી જાઓ છો ઠાકોરજી માટેનું ચિંતન કરવામાં, ઠાકોરજી માટે વ્યવસ્થા કરવાના. એક વૈષ્ણવનો ફોન આવ્યો મને કે અરે મેં તો બહુ અપરાધથી ભરી હોઈ હું, બહુ સારી પાપ હો ગયે, બહુ અપરાધી હું, અપરાધી. અરે મેં કે મેરે પાસે ટાઈમ નહીં ઇતના ચિંતન કરને કા કે મેં અપરાધી હું, અપરાધી અપરાધ. મને કહ્યું ઉત્સવ ઉત્સવ આ રહા હૈ, ઉત્સવ મેં યે સામગ્રી કરની હૈ, યે વસ્ત્ર ધરાને હૈ, યે કીર્તન કરેંગે, યે સજાવટ કરેંગે, યે મનોરથ કરેંગે, વ્યવસ્થા કરની. એ હું ધ્યાન રાખું કે હું આટલો પાપી છું ને અપરાધી છું? એ જેને ભગવાનને જે સજા દેવી હોય ભલે દેજો, પણ આપણે તો ઠાકોરજીનું ચિંતન કરવાનું. શેનું કરવાનું? હવે કયો ઉત્સવ આવવાનો છે, હવે કઈ સામગ્રી ઠાકોરજીને ધરાવવાની છે, કયા કીર્તન થવાના છે, એનું ચિંતન કરતા રહો. આપણું મન અલૌકિક વિચારોમાં રહેવું જોઈએ, ન કે લૌકિક વિચારોમાં. લૌકિક વિચારો જ્યારે આવે છે ત્યારે દુઃખી થાય છે માણસ, બહુ દુઃખ થાય છે એને. પણ એ દુઃખ જોઈને અમને દુઃખ થાય છે કે કેમ દુઃખી થાય છે. અરે જો સુખ હોત ગોપાલી ગાય, સોન હોત વ્રત યજ્ઞ વ્રત સંયમ કોટી તીર્થ નાહે. એ ઠાકોરજીના સુખ ગુણગાન કરવામાં, પ્રભુના યશગાન કરવામાં, પ્રભુના યશગાન લીલાઓને શ્રવણ કરવામાં જે અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે, બીજું સુખ ક્યાંય નથી. વધારે ન કહેતા પ્રિયજનો, પુનઃ અમારા ત્રણેય બાળકોને જીરાયુષ્યમાન હરિરાયજીને પણ કાર્યશક્તિ વિશે પુનઃ પુનઃ ખૂબ જ શુભકામના, હૃદયના આશીર્વાદ આપું છું. અમારા ગોવર્ધનેશજી સુંદર રીતે કથાઓમાં અમૃત વર્ષા કરાવી રહ્યા છે, ગુઢ અર્થ આપણને બતાવી રહ્યા છે. સુબોધનીજી એ તો સુબોધનીજીની ઘણા વાતો કરે, પણ સુબોધની કહેતા સુબોધની બોલે, પણ સુબોધનીમાં શું છે એ ન બતાવે. આ સુબોધનીમાં અંદર શું છે એ આપણને જાણવા મળ્યું કે ઠાકોરજી આ રીંગણ લીલા કરે છે, કે મૃતિકા ભિક્ષણ લીલા કરે છે, કે જે કંઈ લીલા શાલિગ્રામજી મુખમાં લે છે, કે જે કંઈ લીલા કરે છે, એ લીલા કરવા પાછળનું તાત્પર્ય શું,
એ તાત્પર્યને આપણા શ્રીમદ વલ્ભાચાર્ય મહાપ્રભુજીએ સુબોધની આદિ ગ્રંથોમાં બતાવ્યું છે, એ આપણે શ્રવણ કરી રહ્યા છીએ. અંતમાં વિશેષ ન કરતા અમારા લગાતાર પ્રવચન કરવાવાળા ચિરાયુષ્યમાન પ્રજાધીશજી મહોદય લાલન અમારા પ્રિય બહુ સુંદર સુંદર વચનામતો કરે છે, અને અમને તો લાગે કે સાંભળતો જ રહું. એટલું સુંદર ગુઢ ભાવ ભાગવતજી સાથે સિદ્ધાંતનું પ્રતિપાદન કરતા સમજાવતા બહુ સુંદર અને શુદ્ધ હિન્દી ભાષામાં, એટલે વૈષ્ણવ દરેક સમજી જાય છે. કેમકે ટીવી જોતા હોય બધું તો હિન્દીમાં જ આવતું હોય, બધા સમજે જ છે. એ ખાલી કે અમે નથી સમજતા કે નથી બોલતા, બધાને બધું આવડે છે. એટલે અમારે કંઈ ચોખવટ કરવી નથી, પણ બધા લાલનના વચનામતે ખૂબ ધ્યાનથી સાંભળે છે અને આનંદિત થાય છે અને તાળીઓના ગગડાટ પણ કરે છે. કરો છો કે નહીં? અમારા ચિરાયુષ્યમાં લાલન વિશેષ તો કહેતા ભાગવત ભગવાનના ચરણારવિંદમાં વંદન કરું છું, મારા વાકપુષ્પો આપના ચરણોમાં વંદન કરું છું, એ જ અલૌકિક ભાવના રાખું છું. અમે આચાર્ય પરિવાર અમારો કર્તવ્ય નિભાવી રહ્યા છીએ, તમે વલ્લભી પરિવાર તમે તમારા કર્તવ્યને નિભાવવામાં સક્રિય થાઓ, બસ એ જ ભાવનાને સાથે મારા વાકપુષ્પોને ભાગવત ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરતો મારી વાણીને હું અહીંયા વિરામ કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ખૂબ સુંદર વચનામૃતનું શ્રવણ કર્યા બાદ હું અહીંથી જેમના નામોની ઉદ્ઘોષણા કરું તેઓ ભક્તિ મંચ પર આવી પૂજ્યશ્રીની સન્મુખ થઈ પ્રસાદી ઉપરના દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરશે. પરમ વૈષ્ણવ અરવિંદભાઈ મારકણા, પ્રફુલ્લભાઈ રાજપરા, ઉર્મિલાબેન નિલેશભાઈ પાંભર, પૂજ્યશ્રીના કરકમલ હસ્તે પ્રસાદી પૂર્ણા દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરશો. વૈષ્ણવો, આ અલૌકિક અવસરે શ્રી ગોવિંદ કુંજ હવેલીના મુખ્ય મનોરથ એવા પરમ ભગવદીય આપણા સૌના સાંસદ છે, એ કરતા ગૌરવની વાત છે કે પેલા વૈષ્ણવ છે. પરમ ભગવદીય દિનેશભાઈ સાકરિયા રાજકોટ વાળા, પરમ ભગવદીય રીનાબેન સ્ટેની રાજકોટ વાળા, પરમ ભગવદીય સુધાબેન સોની રાજકોટ વાળા પ્રસાદી ઉપરણા દ્વારા આશીર્વાદ પ્રાપ્ત કરશે. તો ગોવિંદ કુંજ હવેલીના મુખ્ય મનોરથી આપણા સાંસદ અને ધર્મનિષ્ઠ ખૂબ જ સંસ્કારી એવો પરિવાર રમેશભાઈ ધડુક પરિવાર તરફથી 15 લાખ ગોવિંદ કુંજ હવેલી ના સમનોરથ એવા પરમ ભગવદીય શાંતાબેન છકનભાઈ કોટડીયા તરફથી 11 લાખ, પરમ ભગવદીય શ્રી ધનસુભાઈ નંદાણીયા તરફથી 1,11,000, પરમ ભગવદીય કિરણબેન રાજાણી લંડનથી ગોવિંદ કુંજ હવેલીમાં કાર્યાલય નિર્માણની અર્થે સેવા અર્થે 75,000. આજે જ ઠાકોરજીની પ્રેરણાથી જે વૈષ્ણવોએ 84 અને 252 વૈષ્ણવ સેવામાં જોડાયા છે, ખરેખર એવા શ્રી રાજેશભાઈ મોહનભાઈ ગાડિયા રાજકોટથી 21,000 અને ગુસ્સાભાઈ જગાભાઈ રામાણી દીપાલી ઇન્ડસ્ટ્રીઝ ગોંડલ 21,000. આ સૌ વૈષ્ણવોનો જે સુલક્ષ્મીનો વિનિયોગ સત્કાર્યમાં થયો છે, ઠાકોર જેમણે પ્રેરણા કરી છે એ માટે એમનો આભાર. આજે ઠાકોરજીની પ્રેરણાથી જે વૈષ્ણવો 84 અને 252 વૈષ્ણવમાં જોડાયા છે એમાં સૌ પ્રથમ 84 વૈષ્ણવ માટે હું વિનંતી કરીશ, ધીરુભાઈ દેવરાજભાઈ રૈયાણી ગોંડલ હસ્તે ચિરાગભાઈ 11,000, ધીરુભાઈ દેવરાજભાઈ રૈયાણી હસ્તે ચિરાગભાઈ હાજર હોય તો કૃપયા જલ્દીથી આવશો.
એને પણ બોલાવું. રાજેશભાઈ મોહનભાઈ ગાડિયા, એમના વતી કોઈ પ્રતિનિધિભાઈ મોહનભાઈ હોય તો આવશે. 21,000 એમના તરફથી છે. અને ગુસ્સાભાઈ જગાભાઈ રમાણી દીપાલી ઇન્ડસ્ટ્રીઝ ગોંડલ 21,000. શ્રી વલ્લભાધીશ કી જય. 84 વૈષ્ણવના ધીરુભાઈ દેવરાજભાઈ રેયાણી હસ્તે ચિરાગભાઈ. ત્યાર પછી 84 વૈષ્ણવ જયંતિભાઈ બાબુભાઈ રૈયાણી હસ્તે પ્રફુલભાઈ. જયરાજભાઈ મગનભાઈ પાંભર ગોંડલ 84 વૈષ્ણવ, જેમણે 84 વૈષ્ણવમાં સેવા લખાવેલી છે એવા વૈષ્ણવના નામ અહીંથી ઉદ્ઘોષિત કરું છું. જયરાજભાઈ મગનભાઈ પાંભર. ત્યાર પછી ગોલોકવાસી હેમલતાબેન દામજીભાઈ સાવલિયા હસ્તે પિયુષભાઈ 84 વૈષ્ણવ. પિયુષભાઈ ત્યાર પછી પ્રજ્ઞેશભાઈ મનહરભાઈ કંટારિયા ગોંડલ 84 વૈષ્ણવ સેવા લખાવે છે. ત્યાર પછી ગોલોકવાસી શોભનાબેન ધનજીભાઈ સખિયા ગોંડલ હસ્તે શીતલબેન ભાવેશભાઈ ગજેરા 84 વૈષ્ણવમાં. ત્યાર પછી ગોલોકવાસી જયંતિભાઈ ખોડાભાઈ ભૂત હસ્તે વિમલભાઈ ભૂત 84 વૈષ્ણવમાં. વિમલભાઈ ભૂત. નિર્મળાબેન તુલસીભાઈ ધડુક, જેમણે પેલા 292 વૈષ્ણવમાં સેવા લખાવેલ, પરંતુ ઠાકોરજીની પ્રેરણાથી હવે તેઓએ 84 વૈષ્ણવમાં સેવા લખાવેલ છે. ગૌરવભાઈ ધડુક. હવે પછી 292 વૈષ્ણવમાં ગોલોકવાસી કીર્તિબેન વતી બટુકભાઈ મેઘજીભાઈ સાવલિયા ગોંડલ 292 વૈષ્ણવ. બટુકભાઈ સાવલિયા 292 વૈષ્ણવમાં પરમ વૈષ્ણવ પ્રફુલભાઈ સૌજીભાઈ ખોટ ગોંડલ. પ્રફુલભાઈ કૌશિકભાઈ મનસુખભાઈ લુણાગરિયા કોટડા સાંગાણી 292 વૈષ્ણવ. કૌશિકભાઈ મનસુખભાઈ લુણાગરિયા 292 વૈષ્ણવ. ત્યાર પછી પરસોત્તમભાઈ જયરામભાઈ લુણાગરિયા 252 વૈષ્ણવ. નામ બોલો એક રૂપિયા આરતી હમણાં થશે. નામ બોલો એ વૈષ્ણવ અહીંયા આવી જશે.
રણછોડભાઈ જેરામભાઈ લુણાગરિયા, હસ્તે વીરેન્દ્રભાઈ 252 વૈષ્ણવ, બાબુભાઈ ટપુભાઈ ડોબરિયા 252 વૈષ્ણવ, રઘુભાઈ જમનાદાસ સોજિત્રા વેકરી 252 વૈષ્ણવ, મિત હાસલિયા 252 વૈષ્ણવ, ધીરુભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા ઘોઘાવદર 252 વૈષ્ણવ, એક વૈષ્ણવ વીરજીભાઈ ભાણજીભાઈ કમાણી 252 વૈષ્ણવ. અસાઉ વૈષ્ણવોએ 252-84 વૈષ્ણવ અને જે હવેલી નિર્માણની અંદર મુખ્ય મનોરથી સહ મનોરથી કથામૃતના મુખ્ય મનોરથી સહ મનોરથી ખૂબ આનંદની વાત છે. પરમ ભગવદીય અમારા રસિકભાઈ મારકણા એમના બા સાકરબા મારકણા તરફથી 5 લાખ દેવી લક્ષ્મીનો વિનિયોગ શ્રી ગોવિંદકુંજ હવેલીમાં કરાવે છે. વૈષ્ણવો ત્યાર પછી શ્રી કૃષ્ણ કથામૃત મહોત્સવના મુખ્ય મનોરથી નિલેશભાઈ ધડુક, કિરણબેન ધડુક, ભાવિનભાઈ કાનાબાર, જલ્પાબેન કાનાબાર અને એમનો સમગ્ર પરિવાર ભક્તિ મંચની બરાબર સામે આવશે આરતી માટે. અને ત્યાર પછી આપ સૌને દરરોજના ક્રમ પ્રમાણે આપ સૌને ચરણ સ્પર્શનો પણ લાભ મળશે. શ્રી ગોવિંદ કુંજ હવેલી નિર્માણાધીન થવા જઈ રહી છે એમાં ક્યાં ખૂણે ને ખાંચકે કદાચ આપણું મન આપણું હૃદય ક્યાંય પણ આપણું મન જો સારો વિચાર મનમાં આવતો હોય તો વૈષ્ણવો આવતીકાલે શ્રી કૃષ્ણ કથામૃત નો છેલ્લો દિવસ હોય આ લાભ લેવાનું ચૂકતા નહીં. કમાવાનું તો છે જ, પણ મેં કીધું એમ મધમાખીની જેમ ભેગું જ કરશું ભેગું જ કરશું અને આપશું નહીં તો એની શું ગતિ થશે. એટલે ખરેખર ભાર ન રાખે મુરારી એ તો વ્યાજ સાથે આપે વનવાડી. આ તો પ્રભુ છે, પ્રભુ સુખાર્થે, પ્રભુ પ્રત્યર્થે, પ્રભુ શ્રેયાર્થે જે કઈ દ્રવ્યનો વિનિયોગ થશે એનું અનેક ગણું પ્રભુ આપણને એનકેન પ્રકારે આપે જ છે, ગમે એ માધ્યમથી આપણને મળે જ છે. માટે ઠાકોરજીએ જો સંપત્તિ આપી હોય તો આ સંપત્તિનો વિનિયોગ ખરેખર આવા સત્કાર્યની અંદર આપણી વધુ ને વધુ સંપત્તિનો વિનિયોગ થાય એવી સૌ વૈષ્ણવનીથી અનુરોધ કરું છું. કારણ કે નદી છે એ પણ એનું જલ એનું પાણી વહેતું હોય છે, આપણને સંદેશો આપે છે કે સતત વહેતા રહો ને વેચતા રહો. જે કંઈ આપણી પાસે છે પરમાત્માએ આપ્યું છે એ પ્રેમથી બીજાને આપીએ. અને બહુ સુંદર વાત છે કે જે આપે છે ને એને ક્યારેય ઘટતું નથી અને નથી આપતા ને એને ક્યારેય વધતું નથી. એટલે ખરેખર ભગવાને આપ્યું છે તો આ સત્કાર્યની અંદર આપનું દ્રવ્ય વિનિયોગ થાય, આપના સ્વજનોનું દ્રવ્યમાં વિનિયોગ થાય એવા પ્રયત્ન કરજો વૈષ્ણવજનો. ફરીને મનોરથી પરિવારની ઉદાર હૃદયની દ્રવ્ય સેવાથી આપણને સૌને 7-7 દિવસ સુધી કથામૃતનું પાન કરવા મળ્યું.
આવો બંને મનોરથી પરિવાર, સમનોરથી પરિવારને વિનંતી કરીશ કે આરતી માટે થાય અને ભક્તિ મંચની સામે આવશે. ત્યાર પછી આપ સૌને પૂજ્ય જે જે શ્રીના ચરણ સ્પર્શનો લાભ મળશે. આરતી માટે મનોરથી પરિવાર આવશે. आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की. कनकमय मोर मुकुट विलसे विलसे देवता दर्शन को तरसे तरसे गगन सो सुमन राशि बरसे बरसे. बजे मुख चंग मधुर मृदंग ग्वालिनी संग अतुल रति गोप कुमारी की श्री गिरिधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की. जहाँ ते प्रकट वही गंगा गंगा कलुष कलिहारिणी गंगा गंगा स्मरण दे हो तमोह बंगा बंगा. बशी शिव शिष जटा के बीच हरियद किच चरण छवि श्री वनवारी की श्री गिरिधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की. परम कृपाल श्री वल्लभ नंदन करद कृपा निज हस्त दे मात. जे जन शरण आये अनुसरई ग्रहिशो पद श्री गोवर्धन नाद. परम उदार चतुर चिंतामणि राखत भव दारा वय जात. भज कृष्ण दास काज सब सरई जो जने श्री विठल नाद. परम कृपाल श्री वल्लभ नंदन करत कृपा निज करत कृपा निज करत कृपा निज हस दे माथे. भरोसो दृढ़ इन चरणन केरो भरोसो दृढ़ इन चरणन श्री वल्लभन कर चंद्र चटाबिन सब जग मांजेंदेरो भरोसो दृढ़ चरणन केरो. साधन ओर नैया कलि में जासु होय निवेरो. सूर कहा कहे दृढ़ चरणन केरो दृढ़
गिरिराज धरण की जय, श्री वल्लभादीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, भागवत भगवान की जय।